અરે હું તો ગરવો ગુજરાતી, હું તો ગરવો ગુજરાતી. રાધે કૃષ્ણ મહેશભાઈ, રાધે કૃષ્ણ. લાગે છે પાછા સુઈ ગયા છો મહેશભાઈ. હે ભગવાન, આ માણસ ક્યારે મારી વાત સાંભળશે, ક્યારે સાંભળશે. હમણાં થોડી વાર પહેલા હું એમને જગાવીને ગયો હતો, પાછા લાગે છે સુઈ ગયા. આ નાસ્તો લાગે પાછો ઠંડો થઈ જશે. અરે હું ત્રીજી વાર આ નાસ્તો ગરમ કરવા ઘરે ગયો તો મારી પત્નીની એવી વાત સાંભળવી પડશે, એવી વાત સાંભળવી પડશે, કેમ કે જેમ બટાટા ને કાંદા છોલી નાખે ને તેમ મને છોલી નાખશે. હે પ્રભુ, મારા ગરીબ ના ગળામાં તમે આ કાળી ભેંસ બાંધી નાખી. હા, કોઈ બીજી મળી જ નહીં. આખા દિવસ એની બડબડ સાંભળીને હું તો પાકી ગયો છું યાર. હે પ્રભુ, કા તો મને ઉઠાવી દે, કા તો મારી ધર્મ પત્નીને ઉઠાવી દે. મહેશભાઈ સાંભળો છો? અરે ઉઠો ભાઈ, અરે જાગો. અરે તું ક્યારે આવી? જ્યારે તમે કહેતા હતા ને કે હું તમને બટાટાના જેમ છોલું છું, હું તો તારી ભેંસ છું. અરે મારી જાન, હું તો મજા કરી રહ્યો હતો. તારા જેવી સુંદર પત્નીને પામીને હું તો ધન્ય થઈ ગયો. મને બધી જ ખબર છે, પીક પાછળ મારી બુરાઈ કરો છો. મેં પોતાના કાનથી સાંભળ્યું છે, તમે કેવું રીતે. અરે મારી જાન, કરું છું ને, પણ આ છે ને મહેશ. ઇજ્જતથી નામ લ્યો, મહેશ ભાઈ બોલો. કલેક્ટર ઓફિસર છે, તમારા ભાઈ જેવો નિકમ્મો નથી. કલેક્ટર ઓફિસર છે. હા બાપા, બાપા હું એમની ઇજ્જત તો કરું છું. ચા નાસ્તો ખાવું પીવું તો એના ઉપર ઉપકાર કરું છો. મહેશ ભાઈ મહિનાના 4000 રૂપિયા આપે છે. એ સમજો કે મહેશ ભાઈ ના કારણે તો આપણો ઘર ચાલે છે. બાકી તમે તો 10 રૂપિયા પણ કમાવાના લાયક નથી. હે ભગવાન, શું આ નમૂનો મારા ભાગ્યમાં લખ્યો હતો? જેવી રીતે બજારમાં નકલી નોટ ફરે છે ને, એવી રીતે જ તમે ફરો છો. તું મારું અપમાન કરે છે. હા, તું મારું અપમાન કરશે તો હું આ ગામ છોડીને ચાલ્યો જઈશ. તો જાઓ ને, 4 દિવસ રહેશો ને અને ભૂખ્યા રહેશો તો પાછી મારી યાદ આવશે. મારી જાન, હું તો તારા જ માટે આવું છું ને. તો નહીં આવો ને, ચાલ્યા જાઓ. તમારા રહેવાથી ફાયદો પણ શું છે? જો હું નહીં હોત ને મારી જાન, તો તું 4 બચ્ચાની માં કેવી રીતે બનત? 4 છોકરાઓ મારા ગળે બાંધ્યા છે, એ જ કામ કર્યું છે તમે. કોઈ દી તને ખબર પડશે મારી કિંમત શું છે. ચૂપ રહો નિકમ્મા કામચોર. ગુડ મોર્નિંગ.
જો રતનભાઈ, એક વાત તમે મારી સાંભળી લો. જી. તમારું કામ થશે એટલે થશે, પણ કાનૂનના દાયરામાં રહીને થશે. આ ગવર્નમેન્ટનું કામ છે, હા, એટલે થોડુંક તમારે રાહ જોવું પડશે. ઠીક છે કલેક્ટર સાહેબ, પણ તમારે એવું નથી વિચારવાનું કે હું જાણી જોઈને દેર કરું છું. એવી કાંઈ વાત નથી, હું પણ ગવર્નમેન્ટ સર્વન્ટ છું અને હું ગવર્નમેન્ટને કાનૂનના કાયદાનું વિશ્વાસ રાખું છું ને માનું છું. બરોબર. હેલો. જી જી, જય શ્રી કૃષ્ણ. જી હા હા, મિસ્ટર નગર બોલીએ. જી અત્યાર સુધી મને ઇન્ફોર્મેશન કેમ નથી મળી? મિસ્ટર દવે, તમે તમારી ડ્યુટી કરો, મને સમજાવવાની જરૂર નથી તમારે. અરે ભાઈ, આ બે દિવસનું કામ છે, બે વર્કિંગ ડેઝમાં આ કામ પતી જવું જોઈએ. કાલે મને બધી ઇન્ફોર્મેશન મારા ઓફિસમાં જોઈએ, નહીં તો પછી મારે કંઈ કરવું પડશે, તમારા માટે મારે કંઈ વિચારવું પડશે. હા, આ ગવર્નમેન્ટનું કામ છે. હા તો મિસ્ટર રતનલાલજી, તમારું કામ થઈ જશે એટલે થઈ જશે. ઠીક છે સાહેબ, પણ જે જમીન ઉપર તમે કામ કરો છો આ જમીન ગવર્નમેન્ટની છે, અને ઇન્કવાયરી તો થશે. હું તમે ચાહીશ તો હવે 5-6 લાખ મેં આપીશ, તમે મારા કામ કરી દેજો સાહેબ. તમે ખોટી જગ્યા આવી ગયા છો. હું કલેક્ટર મહેશ છું અને હું રિશ્વત નથી લેતો. આ વાત પહેલા મેં પણ તમને કીધું હતું કે હું રિશ્વત નથી લેતો, ઓર અહીંયા આવવાનું તો શાંતિ અને સમજદારીથી વાત કરવાની. હું કાનૂનને જાણું છું. અને તમે તમે તમારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે એવી વાત કરવાની? હે, તમે તમને ખબર છે તમે મારું અપમાન કરી રહ્યા છો? હે, તમને ખબર છે હું અત્યારે તમને પોલીસને આપી શકું છું, બંધ કરાવી શકું છું? હે, શું શું સમજો છો તમે પોતાનું? 5 લાખમાં ખરીદવા નીકળ્યા. હે, અરે તમારા જેવા લોકોને આ સિસ્ટમ બગાડી નાખી છે. અરે હું કલેક્ટર છું, મારી રિસ્પોન્સિબિલિટી શું છે આ મને ખબર છે. હે, તમે જઈ શકો છો. આઈ સ્ટ આઉટ. હેલો. અરે ક્યારે મોકલો છો? ક્યારનું સાંભળું છું કે મોકલો છો મોકલો છો? અરે તમે તમે પગાર લો છો અને ઓફિસમાં બેસીને ગપ્પો મારો છો? મને અત્યારે ને અત્યારે કાર્યવાહી જોઈએ એના ઉપર. મોકલો ફટાફટ. મારી સમજણમાં બિલકુલ નથી આવતું કે તમે કેમ નથી કરી શકતા. અરે દુનિયાના સારા બધા લોકો કરે છે, પણ તમે કેમ નથી કરી શકતા? અને મને જ નથી સમજાતું કે તમને વાંધો શું છે, પ્રોબ્લેમ શું છે આમાં? અરે તમે એકલા જ કલેક્ટર છો આખા હિન્દુસ્તાનમાં, બીજું કોઈ નથી? આરતી, મેં તમને ક્યારે કીધું છે કે હું એકલો માણસ છું? અરે હું મારા પોતાની જિંદગી મારી રીતે જીવવા માંગુ છું. અરે તો તમે એટલા શું કરી લેવા છો? આજની તારીખમાં કોઈ પણ મોટો ઓફિસર રિશ્વત લીધા વગર કામ નથી કરતો. અરે દુનિયા ગમે કરે, મને કઈ પરવા નથી.
અરે આખી દુનિયા જે કરે છે હું ભી આ કરું? અરે કલેક્ટર તો દૂરની વાત છે, પ્યુન અને ક્લાર્ક પણ આજની તારીખમાં રિશ્વત લીધા વગર કામ નથી કરતા. અરે દરેક જગ્યા ઉપર, દરેક સ્થળ ઉપર આજે રિશ્વત લેવાય છે, અને તમે આટલા બધા દુઃખ તકલીફ સહી આટલી બધી મહેનત કરી શેના માટે? તમારો તો હક બને છે કે તમે જે કામ કરી રહ્યા છો એનું તમને ફળ મળે. શું વાત કરે છે આરતી? અરે તને ખબર છે કે હું એવા નથી. આ લોકોમાં આપણામાં કઈક તો ફરક છે. હું હાથ ફેલાઈને કોઈ પાસેથી પૈસા અને રિશ્વત નથી માંગી શકતા, અને રિશ્વત રિશ્વત હરામ છે, તમને ખબર છે? હે, રિશ્વત લેવા પછી માણસના અંતર આત્મા કેવી રીતે દુઃખી થાય છે. મને રિશ્વત લેવાની વાત કરે છે? હું મારા સંસ્કાર સાથે સોદો નથી કરી શકતો. હે, હું મારા સંસ્કારના મારા સોચ વિચારથી સોદો નથી કરી શકતો. મારા જે એજ્યુકેશન છે ને, અમારી મહેનતથી છે. હું કોઈને રિશ્વત આપીને કલેક્ટર નહીં થયો. આ આ આ આ કોટ પહેરવા માટે, અરે અને આ પોસ્ટ ઉપર જવા માટે મેં શું કર્યું છે તમને ખબર નથી? અરે બહુ મહેનત કરી છે. આખી રાત થાંભલાની લાઈટ નીચે બેસીને ભણો છું. તને ખબર છે કે હું એવા નથી, મને યાદ છે. અને મારી મહેનતને હું રિશ્વત લઈને વેચી દઉં? જો આઈએએસ બનવા માટે મેં બહુ મહેનત કરી છે, બહુ મહેનત કરી. મારા પપ્પા પાસે કઈ બ્લેક મની ના હતી, અને તમને તો ખબર છે મારા પપ્પા પણ ટીચર હતા. બેચારા બહુ વહેલા ગુજરી ગયા. પછી મેં હોટલમાં કેટલી મહેનત કરી, વેટર બન્યો, લોકોને જમાડ્યો, રેલવે સ્ટેશન ઉપર અખબાર વેચતો હતો, અને જ્યારે ટાઈમ મળતો હતો છોકરાઓને ભણાવતા હતા, ટ્યુશન કરાવતા હતા. એક એક પૈસા જોડીને, એક એક પૈસા આરતી, મેં અહીંયા સુધી પહોંચ્યા છું. મારી એજ્યુકેશન પૂરી કરી છે. મારા ટીચર મને બહુ પ્રેમ કરતો હતો, મારા રમણી ટીચર, અને મને બહુ મહેનતથી ભણાયો, અને એના સંસ્કાર મારા શરીરમાં કૂટી કૂટીને ભર્યા છે. અરે તો કયો મોટો પહાડ તૂટી જશે મહેશ. અને આરતી, હું તને કેવી રીતે કહું કે હું ભિકાઉ નથી, અને હું બેઈમાનીથી જી નથી શકતો? અરે તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? હે ભગવાન, આમને સમજાવો એટલે પથ્થર ઉપર માથું ફોડવું. અરે આજની તારીખમાં તમારા સિદ્ધાંત આ શું છે ને, આ તો ભૂખ્યા મારશે. આઈ સ્વેર, કદી કદી તો મને એવું લાગે છે કે તમારી સાથે લગ્ન કરીને ને મેં બહુ મોટી ભૂલ કરી છે. હવે તો જિંદગી ભર તમારી સાથે માથું ફોડવું પડશે. હું તને કેવી રીતે સમજાવું આરતી? કામ નહી હોય તો ડિસ્ટર્બ કરું? કરો ભાઈ, તમે ભી ડિસ્ટર્બ કરો. બોલો બોલો. તમને આ ગામમાં આવીને 3 વર્ષથી વધારે થઈ ગયા છે. આ 3 વર્ષોમાં તમે તમારી જિંદગીમાં ઘણો બદલાવ આવી ગયો છે, ઘણું કઈ થઈ ગયું છે. પણ તમારો કોઈ પોતાનો નથી એવું લાગે છે. દ્વારકા ભાઈ, મને ભીડ નથી ગમતી, મને એકલો રહેવાનું જ ગમે છે. અને આજે આજના દોરમાં કોને પાસે ટાઈમ છે? કોઈને સુખ અને દુઃખમાં દોડીને જતા રહે. આમ બી હું એકલા જિંદગી જીવવાનું મને ફાવે છે. મને તો મારી જિંદગી જ પ્યારી છે, ફક્ત એકલા જીવવાનું. અરે મને ખબર જ હતું તું ફળ લઈને આવશે. લાવ, ઘણું સારું કીધું હો, મેં વિચાર જ કરી રહ્યો હતો. અચ્છા, તમે વિચારી પણ શકો છો? શું વાત છે, વિચારવાની શક્તિ છે તમારામાં. હા હા હા,
પણ આ ફળ તો મહેશભાઈ માટે લાવ્યા હતા, તમારે માટે નહીં. અરે તો મારી જાન ભગવાન, તું શું કામ ચિંતા કરે છે? હું થોડું ખાવાનો છું, મારું પેટ તો પહેલાથી જ ફૂલ છે, કઈ ખાવાની ઈચ્છા જ નથી. આ મહેશભાઈ ખબર નહીં કેમ જમતા જ નથી, બસ થોડું જ જમે છે. એક વાત કહું મહેશભાઈ? કહો. તમે કઈ નહીં કહો. મહેશભાઈ કલેક્ટર સાહેબ છે, એમની બધી જ ખબર છે. ચાલ્યો, બેકારના 10 સવાલ નહીં પૂછતો, અને ઉભા થાઓ. અને હા મહેશભાઈ, આ ફળ લાવ્યો છો, તમે ભૂખા પેટે નહીં સૂતા હો? ભૂખે પેટે સુવાનું સારી વાત નથી. આ મારે ધર્મપત્નીની વાત માની લેજો મહેશભાઈ, નહીતર આ પછી મને રાતે મારશે. ચાલો તમે ઘર ચાલો. કેળા ખાશો? ના. ચીકુ પણ છે, દો, બહુ સારો છે. આ તમને ફળ દેખાય છે? ના, આનો રંગ છે, ના રૂપ છે, ના ટેસ્ટ છે. કેમ, આ કઈ ખાવા લાયક ફળ છે? શું? અરે અહીંયા તો શાકભાજી પણ સારી નથી મળતી, ના કોઈ સારો હોટેલ છે, ના પબ છે, ના કોઈ લાઇફસ્ટાઇલ છે. અરે મારા તો બધા જ ફ્રેન્ડ્સ ચંડીગઢ, મુંબઈ, ચેન્નઈ, મોટા મોટા સિટીઝમાં રહે છે, અને એન્જોય કરે છે લાઈફને. શું લાઇફસ્ટાઇલ છે એમની? અરે અહીંયા આપણે શું ખાક જીવી રહ્યા છે? અરે મરી રહ્યા છે, મરી રહ્યા છીએ. પણ અહીંયા ફ્રેશ હવા છે, અહીંયા પોલ્યુશન નથી, સીધા સાધા લોકો છે. અરે સીધા સાધા નથી, ગવાર અને અભણ લોકો છે, એ લોકોને જીવવાની કોઈ લાઇફસ્ટાઇલ જ નથી. અને એટલા બધા મચ્છર કે શું વાત કરું, રાત આખી રાત રૂમ નથી આવતી, લોડ શેડિંગ 24 કલાકમાં 14 કલાક તો લાઇટ આવતી નથી, અને એસી પણ નથી, અને આટલી બધી ગરમી છે કે શું કરું. આરતી, તમે કેમ બધી ઉપર નારાજ થઈ જાઓ છો, ચીડચીડ કરા કરો છો? શું છે, શું છે? કેમ કે હું અહીંયા રહેવા નથી માંગતી. અરે હું શહેરમાં મોટી થઈ છું, એસીમાં રહેવાની ટેવ છે મને. સાફ સુથરો માહોલ ન હોય તો મારું દમ ઘૂંટે છે. અરે શહેરમાં તો કેટલી બધી ચકાચોંધ હોય છે, લાઈફમાં એક્સાઇટમેન્ટ હોય છે, આખો દિવસ કામ કરો અને પછી સાંજે ફરવાનું, રાત્રે પાર્ટી, પબ, વોલ્ડ લાઇફસ્ટાઇલ, શું એક્સાઇટમેન્ટ, શું એન્જોયમેન્ટ, અને લોંગ ડ્રાઈવ, મોજ મસ્તી, અને જીવવાની તો મજા જ આવી જાય. અને અહીંયા શું છે? અરે ગરમી છે, મચ્છર છે, નો લાઇફસ્ટાઇલ, નથિંગ. અરે માનો કે આપણને કાળા પાડીની સજા મળી ગઈ હોય અને આપણે જેલમાં આવીએ ને, એવું લાગે છે મને. અને મારે તો દમ ઘૂંટે છે અહીંયા. ઠીક છે આરતી, હવે તમે એવું કરો, તમે તમારી માયકે જતા રહો વડોદરા, થોડા દિવસ ત્યાં રહો, તમને વ્યવસ્થિત લાગશે. હા, તમારે પછી પાછા આવી જવાનું. હા, પણ 7-8 દિવસમાં પાછા આવી જશો, કારણ કે હું પણ તમારા વગર નહીં રહી શકું. પણ હું પાછી આવી જ નથી શકતી મહેશ, તમે બહુ સેલ્ફિશ થઈ ગયા છો. તમે તો બસ તમારું કરિયર, તમારી જોબ, તમે તો બસ એની જ પડી છે. અરે મારા વિશે, મારી ફિલિંગ્સ વિશે તમે કઈ વિચારતા નથી. અને લગ્ન પહેલા હું પણ કોર્પોરેટ સેક્શનમાં કામ કરતી હતી, અને 30-40 હજાર પગાર હતો મારો. મારા ફ્રેન્ડ્સ, મારી ફ્રેન્ડ સર્કલ, મારી લાઇફસ્ટાઇલ, એ બધું દૂરમાં મણી ગયું. અહીંયા બંધ પિંજરામાં જીવવું બહુ જ મુશ્કેલ થઈ ગયું છે. અરે તમે કોઈ મોટા સિટીમાં તમારું ટ્રાન્સફર કેમ નથી કરાવી લેતા? આરતી, જો બધા લોકો મોટા શહેરમાં જવાની ઈચ્છા રાખે તો નાના દેશ અને નાના ગામડાનું શું થશે? હા, અને આપણા વસની વાત નથી, આ તો સરકાર ડિસાઇડ કરે છે. ઓ માય ગોડ, ધીસ ઇઝ ટુ મચ.
ઓહો આરતી, મારી વાત સંભાળવાની કોશિશ કર. ચલો હવે આપણે એક કામ કરીએ, તમે તમારી હોબી શરૂ કરી દો, પેન્ટિંગ કરો. પેન્ટિંગ તો આવડે છે ને તમને? ફોટોગ્રાફી કરો, ફોટોગ્રાફી પણ આવડે છે. અને તમે તો ભણેલી જ છો, ગણેલી જ છો, તમે સમાજ સેવા કરી શકો છો. મને કોઈ સમાજ સેવા નથી કરવી, અને પહેલા હું મારી જિંદગી તો જીવી લઉં. અરે ભરી જવાનીમાં મને જોગન બનવાનો કોઈ શોખ નથી. અને મહેશ, મારી એક વાત કાન ખોલીને સાંભળી લો, જો તમે તમારી જીદ નહીં છોડો તો મને પણ વધારે ટાઈમ આ પિંજરામાં બંધ કરીને નહીં રાખી શકો. આરતી, કલેક્ટર સાહેબ, હજુ સુધી તમે સૂતા નહીં? હું બેસું કલેક્ટર સાહેબ? બેસી જાઉં છું, બેસી જાઉં છું. શું છે ભાયા, હું મારી ધર્મપત્નીથી હેરાન થઈ ગયો છું. કમલાથી? હો, અરે આખો દિવસ પટર 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 કરે છે યાર. અરે બિસ્તર પર તો હાથ પગ આમ ફેલાવીને આવી રીતે સૂઈ જાય છે કે ન પૂછવાની વાત. અને પાછી ખરરાટા લઈ છે. મને તો સર એવું લાગે છે કે મારા રૂમમાં ઓરડામાં જનરેટર ફર 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 રાખી દીધો છે કોઈએ. ચલો ભાઈ, હવે આ જનરેટરની આવાજ પણ સહન કરી શકું છું, પણ આ પટર પટર કરે ને, અને ઊંઘમાં એ બડબડ કરે, એ તો જરાય મને સહન ન થતી યાર. અને પાછે આજુબાજુના જેટલા પણ બૈરાઓ છે ને, એ બધાને ઊંઘમાં ગાળો લે છે. ચાલો ગાળો પણ હું બરદાસ્ત કરી લઉં છું સર, પણ મહેશભાઈ પાછી આ છે ને રાતે ઊંઘમાં ચાલવા લાગે છે, આ હું તો ડરી જાઉં છું. અને પછી મારી ધર્મપત્ની કમલાના પાછળ મને ભાગવું પડે છે. શું વાત છે મહેશભાઈ, ઊંઘ નથી આવતી? હા એક વાત તો છે, બહાર કેટલી ઠંડી ઠંડી હવા ચાલુ છે, એકદમ ઠંડક લાગે છે. સાંભળો છો ને? સૂતા છો? સાંભળું છું, સાંભળું છું દ્વારકાભાઈ, અને તમારી બકબક પણ સાંભળું છું. તમે થોડી વાર શાંતિથી ચુમ્માપ નથી બેઠી શકતા? કલેક્ટર સાહેબ, મને તો ચૂપચાપ બેસવાનું જ મન થાય છે, પણ શું કરું, આ તમારી ભાભી છે ને કમલા, એને મને બકબક કરવાનું શીખવી દીધું છે, હું પણ બડબડિયો થઈ ગયો છું. ઠીક છે કલેક્ટર સાહેબ, તમે આરામ કરો, હું જાઉં છું. શું છે મહેશભાઈ, જે માણસ એકલા રહીને એને વિચાર કરવાની ઘણી આદત પડી જાય છે. અરે બોલવા વાળું કોઈ આજુબાજુ તો હોવું જોઈએ ને. ઠીક છે મહેશભાઈ, ગુડ નાઈટ. હો હા, એક વાત કહું છું તમને, આમ આખી રાત જાગરણ કરવાથી તબિયતમાં ઘણો ફરક પડે છે, તબિયત બગડશે તમારી. હા હજુ એક વાત કહેવા માંગુ છું, સાંભળજો. જુઓ, ઘરમાં બૈરી હોય તો પણ આફત, અને ઘરમાં બૈરી ન હોય તો પણ આફત જ છે યાર.
જો મહેશભાઈ આ ફળ ખાઈ લેજે મહેરબાની કરીને, નહીં તો આ તમારી ભાભી છે ને કમલા મારું જીવાનું હરામ કરી નાખશે. ગુડ નાઇટ. હવે ફાઇનલ ગુડ નાઇટ. હવે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. તમારા પ્રોબ્લેમ છે તમારા અકેલાપન, તમારી પરેશાની, અને આ બધી દૂર થઈ શકે. બસ બહુ જલ્દી મને નાનો છોકરો આપી દે. નાનો છોકરો? આર યુ મેડ ઓર ક્રેઝી? આરતી, હું જે કંઈ પણ છું તમારા જ છું, અને આપણો છોકરો આ દુનિયામાં આવશે.
નહીં આવે મહેશ, કેમ કે હું અહીંયા ઘૂટી ઘૂટીને જીવી રહી છું અને હું મારા છોકરાને મુસીબતમાં હરગિજ નહીં નાખવાની છું. મુસીબત? અરે તું તો આપણા છોકરાને મુસીબત કહે છે? હા, જે તમે સાંભળી રહ્યા છો એ હું સાચે કહી રહી છું, કેમ કે હું છોકરાને જન્મ આપીને પોતાના જ ગળામાં ફાંસીનો ફંદો નથી નાખવા માંગતી. હું માં નથી બની શકતી. આરતી, 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 મારી બહુ ઈચ્છા છે. આરતી પ્લીઝ, પ્લીઝ આરતી, આપણા ઘરમાં છોકરો. અરે બહુ મજા આવશે જિંદગીમાં. જો જ્યારે તમારો છોકરો તમારી ગોદમાં રમશે ને. અરે હું આ ગામડામાં ઘૂટી ઘૂટીને જીવી રહી છું, હું અહીંયા છોકરાને નથી લાવી શકતી. અને પછી તમે શું આપી શકો છો છોકરાને? નહીં, આ સારી સ્કૂલ છે, ન માહોલ છે, ન સોસાયટી છે. અને મિસ્ટર મહેશ ઠક્કર, અને છોકરો તો ત્યારે જ આવશે ને જ્યારે માં તમારી સાથે રહેશે. માં તમારી સાથે રહેશે મતલબ? એ જ કે હું કાલે વડોદરા પાછી જઈ રહી છું મારા પપ્પાની પાસે. હવે હું આ ગામમાં અને તમારી જિંદગીમાં વધારે નથી રહી શકતી. હું હંમેશને માટે તમારાથી અને આ ગામડાથી દૂર જઈ રહી છું. નહીં આરતી, નહીં, તું એવું નથી કરી શકતી. આ તું શું વિચારે છે? અરે આ તું સોચવાનું આપણા માટે પાપ છે. હા, નહીં નહીં આરતી, એવું નહીં થાય. ના મહેશ, આવું જ થશે. મેં બહુ જ ઇંતજાર કરી લીધું છે, પણ તમને ના મારી ચિંતા છે અને ના મારા વિશે તમારા પાસે સોચવા માટે વખત છે. તમે તમારો કરિયર, તમારી જોબ, બસ. જો તમને મારી ચિંતા છે જ નહીં તો પછી હું મારી જિંદગી શું કામ વેફડું? બસ હું કાલે પાછી જઈ રહી છું અને મને જોબ મળી ગયું છે. હા, અને રહેવાનો પણ ઇંતજામ થઈ ગયો છે. હવે આપણું એક સાથ રહેવાનું બહુ મુશ્કેલ થઈ ગયું છે. અરે હું બેજાન ફર્નિચર બનીને આ ઘરમાં નથી રહી શકતી. તમને તમારી જિંદગી જીવવી છે તો મને પણ મારી જિંદગી જીવવાનું પૂરો અધિકાર છે. મહેશ, હું કાલે સવારે જઈ રહી છું. અને હા, એક બીજી વાત, ડિવોર્સ ના કાગળ હું મોકલાવી દઈશ, બસ એના પર સિગ્નેચર કરી દેજો. આરતી, ઓ ભાઈ, કલેક્ટર મહેશ નું ઘર ક્યાં છે? મને ખબર નથી, આગળ પૂછીજો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. વડીલ, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? ભાઈ, મારું નામ રમણીકભાઈ છે. અમારી દીકરી છે શ્વેતા. જય શ્રી કૃષ્ણ. અમે મહેસાણા ગામથી આવ્યા છે. અહીં મહેશભાઈ ઠક્કર કલેક્ટર સાહેબ ક્યાં રહે છે? અચ્છા, તમને કલેક્ટર સાહેબથી મળવું છે? હા હા. અચ્છા, આવો આવો સાહેબ. તો તમે એકદમ ખરી જગા પર આવ્યા છો. હું હમણાં જ કલેક્ટર સાહેબને બોલાવું છું. હા, બોલાવો બોલાવો. લાગો છો તમે એમના સંબંધી છો. હું મારી ઓળખ આપું છું તમને. હું છું દ્વારકાનાથ. સારું, એમનો પાડોશી છું. અચ્છા અચ્છા. લાગે છે કલેક્ટર સાહેબ અને તમારો લોહીનો રિશ્તો છે. લોહીનો રિશ્તો તો નથી, પણ મનનો રિશ્તો છે. મહેશને હું સ્કૂલમાં ભણાવતો હતો.
ઘણી ખુશી થઈ આ જાણીને. એટલે કલેક્ટર સાહેબ ના ગુરુજી છો તમે? કમાલ છે, કમાલ છે. તમારો વિદ્યાર્થી ઘણો મોટો માણસ થઈ ગયો છે. અહીંયા જ રહી છે એમ, ઘણા સારા માણસ છે. હું પાડોશી છું કલેક્ટર સાહેબ નો એમ, અને એમનો દોસ્ત પણ છું. અચ્છા અચ્છા, આવો આવો મહેશભાઈ. કલેક્ટર સાહેબ આવો. કલેક્ટર સાહેબ જો, તમારથી મળવા આવ્યા છે. માસ્ટરજી આપ? હા બેટા, જીતા રહો બેટા, બધું કુશળ મંગલ તો છે ના? માસ્ટરજી તમારા આશીર્વાદથી બધું કુશળ મંગલ છે. તમે જોઈને મને વિશ્વાસ નથી થતો, તમે અહીંયા પહોંચ્યા કેવી રીતે? અને આપણી શ્વેતા ને? હા બેટા, હા બેટા. અરે વાહ બેટા, આટલી મોટી થઈ ગઈ, કમાલ છે. કેવું મસ્તી કરા કરતી હતી. દ્વારકા ભાઈ, આ મારા માસ્ટરજી છે. આજે આજ આજ આ મહેશ ઠક્કર, આ શાનો શૌકત, આજે કઈ છે, આ મારા માસ્ટરજીના લીધે. તમારા આશીર્વાદ છે. આવી કઈ વાત નથી, તારા જેવા વિદ્યાર્થી બહુ નસીબથી મળે છે. તમે તો જાતે જ હોશિયાર હતા, પઢાઈમાં પણ તેજ હતા. જ્યારે મને ખબર પડી ને ગામમાં કે તમે આઈએસ થઈ ગયા છે, તો પૂરા ગામમાં પિંડા વેચેલા હતા. મને અભિમાન થાય છે તમારા પર. માસ્ટરજી તમારા, આ તમારા જ આશીર્વાદ છે. અને હું તો કંઈ નથી કરી શકતો હતો. આજે આપને મને સંસ્કાર આપ્યા, શિક્ષા આપી, આ બધું એના લીધે થયું છે. મને યાદ છે માસ્ટરજી, જ્યારે હું દસમીમાં ભણતો હતો, આખી રાત તમે મને જાગી જાગીને ભણાવતો હતો. મને યાદ છે માસ્ટરજી, આપ કહેતા હતા કે મહેશ તમારે કલેક્ટર બનવાનું છે. અને માસ્ટરજી જો, આ તમારી દુઆ અને તમારા આશીર્વાદથી હું કલેક્ટર બની ગયો છું. અને હું તો તમને જોઈને બહુ ખુશ થઈ ગયો છું, ધન્ય થઈ ગયો. માસ્ટરજી સાહેબ આજ્ઞા કીજીએ, મારા માટે કઈ આજ્ઞા છે? શું સેવા કરું, કઈ આદેશ છે? અરે કેવી વાત કરો છો કલેક્ટર સાહેબ, માસ્ટરજી હમણાં સફરથી થાકી ગયા છે. હા હા બરાબર, આ તો હું ભૂલી ગયો હતો. આવો માસ્ટરજી આવો, તમે છેના પહેલા ફ્રેશ થઈ જાઓ, સ્નાન કરી લો, અને પછી આપણે શાંતિથી બેસીને વાત કરવાનું. દ્વારકા ભાઈ, હવે ભાભીને કહો સરસ મજાનો નાસ્તો બનાવે. હા, અને તમને ખબર છે આ મારા માસ્ટરજી છે ના, ચા નથી પીતો, એટલે ભાભીને કહેજો મોટા ગ્લાસમાં લસ્સી બનાવે. હા, અને શ્વેતા માટે કોફી પીવે છે ને, મને યાદ છે ને, શ્વેતા માટે કોફી. હા, અને ખાવાનું લસણ પ્યાજ બગરનું જૈન. હા માસ્ટરજી મને યાદ છે ને બધું? હા બેટા, હા. હા, શું બોલ્યો? નહીં ને, નહીં બોલ્યો. ચલો ચલો. અચ્છા માસ્ટરજી, હા તમે સ્નાન કરી લો. હા બસ, હું હમણાં તમારા માટે દૂધ નાસ્તો અને આ બેન માટે કોફી બનાવીને મારી બૈરીથી મોકલાવું છું. જય શ્રી કૃષ્ણ. આવો આવો. ચાલો માસ્ટરજી આવો. અરે આ બેગ મને આપી દો. શું કરે છે બેટા? તને ઓફિસ જવામાં મોડું થાય છે, અને અમારા લીધે તારો કિંમતી વખત કેમ બરબાદ કરી રહ્યો છે? આ ઓફિસમાં કઈ દેર નહીં થાય, હું જઈશ ઓફિસમાં. તમે આવ્યા છો ના, એટલે તમે મારા મહેમાન છો. લાવ લાવ આ બેગ મને સાંભળ. શું કરી રહ્યા છો? તમે કલેક્ટર છો, ડ્યુટી ફર્સ્ટ. અરે માસ્ટરજી ડ્યુટી કરીશ, તમારી આજ્ઞાના પાલન કરીશ, પણ તમારી વ્યવસ્થા તો કરી દઉં. તમે આવ્યા છો ના, આ બેગ મને આપી દો. લાવ લાવ. કેટલું સારું ગામ છે બેટા,
કેટલી ફ્રેશ હવા છે, બધી તરફ હરિયાળી છે, ના ચોરગુલ બધી શાંતિ છે. શ્વેતા દીકરા, જ્યારથી આવી છે તું આટલી ગુમસુમ કેમ છે? આવી રીતે તારો ચૂપ રહેવું કેટલા પ્રશ્નો ઉભા કરે છે. આ વાત સાચી કીધી તમે માસ્ટરજી, એટલે કે મેં પહેલી વાર જોઈ છે એવી છોકરી જે કેટલું ઓછું બોલે છે બિચારી. મને તો એવું લાગે છે કે બિચારી ગૂંગી છે. અરે પણ તમે એકવાર મારે ધર્મપત્નીથી મળજો માસ્ટરજી. હો તમે એની વાત સાંભળશો ને તો એટલું પગપગ કરે છે, એટલું પગપગ કરશે કે તમારા કાનના પડદા ફાટીને ચિતરા થઈ જશે માસ્ટરજી. જે સવારે 4 વાગે ઉઠીને એની 90ની કેસેટ ચાલુ થાય તો રાતે બીજા દિવસ 4 વાગે એની પકપક 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 બંધ થાય. અરે ઊંઘમાં પણ વાતો કરે છે, શું બતાવું તમને. શ્વેતા, અમારું ગામ બેન કેવું લાગ્યું? દીકરી જવાબ કેમ નથી આપતી? દીકરા જવાબ આપ, દીકરા બોલતી કેમ નથી? શું છે દ્વારકાભાઈ, નવી જગા છે, નવા માણસો છે, ના બિચારી શરમાઈ જાય છે, એટલે એમ પણ એ બહુ ઓછી જ વાતો કરે છે. મારી બેન, મારાથી તો નારાજ નથી ને, હું તારો મોટો ભાઈ જેવો છું. જો બેન, હું તો બગબગ કરતો જ રહું છું, જ્યારથી શરૂ થઈ જાઉં ને તો શરૂ થઈ જાઉં છું, ઓળખ હોય કે નહીં હોય ચાલુ થઈ જાઉં છું બેનો. માસ્ટરજી એક વાત બતાવો, શ્વેતાબેન ક્યાં સુધી ભણેલા છે? જવા દો માસ્ટરજી, હું તો આ પૂછવા આવ્યો હતો માસ્ટરજી. તમને કા ચા પાણી અને નાસ્તાની જરૂર હોય તો ઓર્ડર કરજો. એટલે શું છે કે કલેક્ટર સાહેબનો કોઈ ભરોસો હતો નથી, રાત સુધી ઘણા મોડા આવે છે અને કાંઈ ભરોસો નથી, લોકોનું એટલું કામ કરે છે કે પોતા માટે ટાઈમ જ નથી મળતો એમને. હા, અને ઓફિસમાં પણ ઘણું કામ હોય છે, ઘણા લોકો આવે છે. ભાઈ કલેક્ટર સાહેબ છે, બધા મળવા માંગે છે અને બધાનું જ કામ કરી આપે છે. અને માસ્ટરજી, હા કલેક્ટર સાહેબની ઘણી ઇજ્જત છે હો. મને પતા છે, મને ખબર છે દ્વારકાભાઈ, મહેશ બહુ જ સારો છોકરો છે, દરેક કામ બહુ જ મહેનતથી અને લગનથી કરે છે, સચ્ચાઈથી કરે છે. અમારા સ્કૂલમાં એક ટોપ સ્ટુડન્ટ હતો, દરેક ટાઈમ એનો પહેલો નંબર આવતો હતો, દરેક કામ એ બહુ જ સફાઈથી કરે છે. દ્વારકાભાઈ, મહેશ જેવા ઈમાનદાર ઓફિસરો હવે ક્યાં છે આ દુનિયામાં? હા આ વાત સાચી છે માસ્ટરજી. માસ્ટરજી જો તમને ખોટું નહીં લાગે તો એક વાત પૂછો. માસ્ટરજી તમે શ્વેતા માટે વર જોવા આવ્યા છો ને? મારું કહેવાનો અર્થ છે કે લગ્નની ઉંમર પણ તો થઈ ગઈ છે ને દીકરીની. મારા ઓળખાણમાં સારા છોકરાઓ છે માસ્ટરજી, જો તમે કહો તો. શું બીજા કામથી આવ્યા છો? એમ તો અમે કામ માટે સગા સંબંધીઓ પાસે જાય છે ને, એટલે પૂછી લીધું. માસ્ટરજી અમારા કલેક્ટર સાહેબ બિચારા ઘણા દુઃખી છે, કલેક્ટર સાહેબ તો ભગવાન માણસ છે, પણ એમની પત્ની હરે કૃષ્ણ એટલી ઝઘડાલું હતી કે ન પૂછવાની વાત. કલેક્ટર સાહેબ ઘણા સારા માણસ છે. બરાબર, એમ તો તમને બધી ખબર હશે. હા હા, કલેક્ટર સાહેબ બિચારા એકલા રહી ગયા. હા બહુ એકલા રહી ગયા. જેવી પ્રભુની ઈચ્છા, હું બજાર જઈને આવું છું. આ દ્વારકાના જેવો દેખાય છે ના, તેટલો સીધો માણસ નથી બેટા. બહુ ચાલાક લાગે છે મને તો આ માણસ.
આ દ્વારકાનાથથી આપણે થોડું સાવધાન રહેવું જોઈએ. દીકરા, હજી કઈ વિચાર જ કરતી રહેશે કે કઈ કહેશે બી? દીકરા, શું થઈ જાય છે તને? કઈ તો વાત કર. દીકરા, જિંદગીમાં આવા ઘણા મોડ આવે છે, આવો ઘણો કઠણ સમય આવે છે, પણ માણસને દરેક આપણું માથું શાંત રાખીને વિચાર કરવું પડશે. તું કહું તો બોલ દીકરા. પપ્પા, દ્વારકાનાથ કાકા સાથે આપણે વાત ન કરવી જોઈએ. કમલાબેન અને દ્વારકાનાથ કાકા બહુ જ કોશિશ કરે છે જાણવાની કે અમે શું કામ આવ્યા છે. પણ શ્વેતા બેટી, મને આવા લોકોની સાથે વાત કરવા નથી સારું લાગતું. આ લોકોને શું કરવું છે? કેમ બીજાના ઘરમાં આવીને જોઈ છે? એ લોકોના ઘરનું જોઈએ. બેટા, એ મહેશના પાડોશી છે. અને મહેશભાઈ પણ આપણા ઘરે 5-6 વર્ષ રહ્યા હતા. પણ બેટા, દ્વારકાનાથજી ને ખબર નથી ને એ વાતો? આપણી સાથે શું કામ વાત કરે છે? કેમ પૂછતાછ કરે છે? મને આ વાત સારી નથી લાગતી. શ્વેતા બેટી, બેટી શ્વેતા, આ છોકરી વાત સાંભળતી નથી. શું વિચારી રહી છે? લાગે છે કઈ વાત થઈ રહી છે, પણ શું કુટરકું થઈ છે? બંને વાતો કરે છે, સમજાતું નથી. માસ્ટરજી ગામડામાં કેમ આવ્યા અને સાથે પોતાની દીકરીને પણ લઈ આવ્યા? અરે બેસ બેસ, મારે તમારે જોડે વાત કરવી છે. હા, શું વાત છે? તમને કસમ લીધી છે કે વાત નથી કરવાની? હા, જ્યારથી આવી છે હું જોયા કરું છું કે તું આમ બેસી જાય છે, આમ બેસી જાય છે, હસતી નથી, બોલતી નથી, કોઈની સાથે વાત નથી કરતી. અરે કઈ કઈ ગલતી થઈ ગઈ છે? મારાથી નારાજ છે? મારાથી? હા, હું કલેક્ટર છું એટલે? મને યાદ છે, તને યાદ છે તમારા ઘરની પાછળ પટેલ વાડી હતી, એમાં આમળાના મોટા મોટા ઝાડ હતા અને વચ્ચે એક કેરીનો ઝાડ હતો. હે, તો ખિસકોલીની જેમ કેરીના ઝાડ ઉપર ચડી જતી હતી, પછી ત્યાં તે કેરીનો ઝાડ હતો અને કેરી તોડીને મને મારતી હતી, યાદ છે? આ તો તમને યાદ હશે, પેલો તિવારી હતો ને ચોકીદાર, એને તમને પકડી લીધો હતો, પછી ત્યાંથી બૂમા બૂમ કરતી હતી, બચાવો બચાવો મહેશ, મને બચાવો. કમાલ છે, તું બધું ભૂલી ગઈ છે? અરે તમારું અલ્લડપણ, તમારી શરારત, અને પછી તમે એક ટાંગ ઉપર ખટક 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 ચાલતી હતી, અમે લોકોને હસાવતી હતી, કઈ કઈ ખોવાઈ ગયું બધું? ઠીક છે, મારે જોડે વાત નથી કરતી ને, નારાજ છે મારાથી? નારાજ છે મારાથી? પણ કેમ? હા બોલ બોલ, નારાજ છે મારાથી? નારાજ કેમ?
બસ એમ જ. તમે તો કલેક્ટર બની ગયા ના? કલેક્ટર બની ગયા તો શું થઈ ગયો? કલેક્ટર બની ગયા તો સિંગ લીકડાયા કે પૂંછડી લીકડાઈ? હે, સમજ નથી પડતી યાર, આ શું કરે છે? એટલો ખુશ તો મેં કલેક્ટરને પહેલી વાર જોયો. હા, માસ્ટરજી સાથે એમની જે પહેલાથી ઓળખાણ છે, આરતી હતી ત્યારે તો માસ્ટરજી કદી આવ્યા જ નહીં. ખબર નથી આ છોકરી અને ચહેરા જોઈને એવું લાગે છે અને શું થઈ ગયું હશે, શું થઈ ગયું છે, શું રોગ લાગી ગયું છે. આ છોકરી કેમ કૂદતી હતી? આ છોકરી તો બહુ ધમાલ કરતી હતી, બહુ કૂદતી હતી, ભાગતી હતી, દોડતી હતી, અને શું થઈ ગયું હશે? એકદમ એકદમ બોલવાનું જ બંધ કરી દીધું. માસ્ટરજીને અચાનક ગામમાં આવવાનું કારણ શું હોઈ શકે? અને પાછા સાથે પોતાની જુવાન છોકરીને પણ લઈને આવ્યા? મને તો કઈ દાળમાં કાળું લાગે છે. સમાજ અને સભ્યતાની બીક પોતાના ઉપર પહેરો લગાવી દે છે. મારે હવે માસ્ટરજી સાહેબ સાથે વાત કરવી પડશે. એવા શું રાત છે જે આ છોકરી કઈ બોલતી નથી? શું હશે, શું હશે? અરે માસ્ટરજી, તમે? ઓ સોરી, કઈ વિચાર કરતો હતો. માસ્ટરજી, બહુ સારું લાગ્યું તમે અહીંયા આવ્યા, બહુ ખુશ થઈ ગયો છો. માસ્ટરજી સાહેબ, કેટલા વર્ષો પછી આપણે સાથે બેઠા છે. હા બેટા, વાત કરવાનો મોકો મળે છે. જમવાનું કેમ લાગ્યું? બહુ સારું જમણ બનાવે છે કમલાબેન. હા, સારું બનાવે છે અને મારું પણ બહુ ખ્યાલ રાખે છે. બહુ ભલા માણસો છે. હા માસ્ટરજી, સારા માણસો છે. માસ્ટરજી, આપને તો ખબર છે મારી આરતી મને છોડીને જતી રહી. બધું સૂનું સૂનું લાગે છે. અને જ્યારથી આરતી ગઈ છે ત્યારથી આ ઘર સૂના થઈ ગયા છે. ઘર સૂના થઈ ગયા છે મારા. આરતી થી તો ઘર ઘર હતો, ચહેલ પહેલ હતી. આરતી હતી, સારું હતું. બધું સૂનું સૂનું લાગે છે. આ ઘર સૂના સૂના લાગે છે. અરે હા માસ્ટરજી, એક વાત મને પૂછવી હતી. આ આપણી શ્વેતા કેમ એવી થઈ ગઈ છે? મને યાદ છે આ છોકરી ઘરમાં કેવી રીતે પકડ પકડ ચાલતી હતી, ઝાડ ઉપર ચડી જતી હતી, અમે લોકોને હેરાન કરતી હતી, હસાવતી હતી, કેવું મસ્તી કરતી હતી ઘરમાં એકદમ, અને પછી ખિસકીલી જેવી ફરતી હતી. પણ અચાનક ખબર નથી પડતી આ છોકરી ખૂણામાં જઈને બેસે છે, વાત નથી કરતી. જ્યારથી આવી છે મેં એના ચહેરા ઉપર મુસ્કાન નથી જોઈ. શું કઈ પ્રોબ્લેમ છે માસ્ટરજી? મહેશ બેટા, આવી કોઈ વાત નથી. હું ચાહું છું કે શ્વેતા પરદેશમાં જઈને MBA કરે. બરાબર, વેરી ગુડ, વેરી ગુડ માસ્ટરજી. બહુ 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 સહી, બહુ સારી સોચ છે તમારી. મારો વિદ્યાર્થી કેનેડામાં રહે છે. હા, બહુ સારી નોકરી પર છે. ઓકે. અને મહેશ, હા હા, એ શ્વેતાને બહુ પસંદ કરે છે. અરે આ તો બહુ સારી વાત છે સર, બહુ સરસ. શ્વેતા ત્યાં જઈને ભણશે અને ત્યાંનું વાતાવરણ બહુ સરસ. હા, ભગવાનની ચાહી તોને લગ્ન બી થઈ જશે ત્યાં જ. ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બહુ બહુ સહી વિચાર્યું, બહુ સહી. મહેશ, તમે જાણો છો બેટા કે અહીંયા મારો કોઈ સગો સંબંધી નથી, એક જ મારી દીકરી છે. એના લગ્ન થઈ જાય તો મારા જિમ્મેદારીથી હું મુક્ત થઈ જાઉં.
બરાબર છે. આ કામથી જ હું અહીંયા આવેલો છું. ઓકે, કે શહેરમાં જઈને વિસાના માટે બધી તૈયારી કરવી પડે. બરાબર, 5-7 દિવસમાં હું પાછો આવી જઈશ. ઓકે, મારા પાસે જે થોડા પૈસા છે એ બધા ભેગા કરીને હું શ્વેતાને કેનેડા લઈ જઈશ. ગુડ, ભલું થઈ જશે ને શ્વેતાનું? સરસ માસ્ટરજી, માસ્ટર એકદમ સારું વિચાર્યું, બહુ સરસ. અને 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 મારા માટે કહો, મારા માટે કઈ પણ કામ હશે હું કરીશ, મને કહેજો, હું કરીશ, આ ફરજ છે મારો. બસ મહેશ બેટા, એક અઠવાડિયા માટે હું શ્વેતાને તમારે ત્યાં મૂકીને જાઉં છું. શું આ માસ્ટર 7 દિવસ માટે બહાર જાય છે પોતાની દીકરીને મૂકીને? રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. એટલે શહેરથી વિસા બનાવીને અમે લોકો કેનેડા ચાલી જશું. કાંઈ પ્રોબ્લેમ નથી, એમને પૂછવાની જરૂર છે? માસ્ટરજી આ તમારું જ ઘર છે. હા, થેન્ક્સ મહેશ બેટા, હું કાલે જ શહેર ચાલી જઈશ. હા, અને 6-7 દિવસ પછી હું પાછો આવી જઈશ. નો પ્રોબ્લેમ, ઠીક છે. અને અને મારી ગાડી જોઈતી હશે તો ડ્રાઈવર તમને મૂકવા આવશે. હા, છોડી દેશે તમને? ના બેટા ના, હું ગામડિયો માણસ છું અને મોટર કારમાં ફરવાનું મને કઈ ફાવતું નથી. બસ તમે શ્વેતાનું ધ્યાન રાખજો. અરે માસ્ટરજી, રાખીશ રાખીશ, ધ્યાન રાખીશ, તમે વિશ્વાસ રાખો, હું ધ્યાન રાખીશ, હું શ્વેતાને સાચવીશ અને સુરક્ષિત રાખીશ. ખરું કહ્યું બેટા માસ્ટરજી સાહેબ, બરાબર ખરું કહ્યું, હું ધ્યાન રાખીશ. એક વાર ધ્યાનમાં રાખ બેટા મહેશ. જી માસ્ટરજી, હું શ્વેતાને તમારે હવાલે કરીને જાઉં છું. માસ્ટરજી તમે ચિંતા ના કરો, શ્વેતા અહીંયા સુરક્ષિત રહેશે. થેન્ક્સ બેટા. કલેક્ટર સાહેબ સાથે છોકરી અહીંયા જ રહેશે? એમ પણ આ ગામડિયા લોકો પાસે કઈ કામ ધંધો તો હોતું નથી. ગામનું મંદિર, હજામનું દુકાન, અહીંયા તો બધી વાતો થતી જ રહી છે. માસ્ટરજી શ્વેતાને અહીં છોડીને જાય છે, પણ ઘરમાં તો હું એકલો જ છું. હું તો બહુ ધર્મ સંકટમાં પડી ગયો છું. હું ગમે તેવા હું, પણ દુનિયા મારા માટે શું વિચારશે? કલેક્ટર સાહેબ તો ભલો માણસ છે, પણ દુનિયા એટલી સીધી નથી જેટલી અમે સમજે છે. મને કલેક્ટર સાહેબને સમજાવવું પડશે. આ મારા માસ્ટરજી સાહેબને તો કેવા સંકટમાં લઈ દીધું, હવે એને ના પણ નથી પાડી શકતો. હવે કેવી રીતે એને સમજાવું કે માસ્ટરજી, હે ભગવાન, સારું કરજે, સારું કરજે ભગવાન, સારું કરજે. એટલે કે હવે ગામના લોકોમાં કાનાફૂસી ચાલુ થઈ ગઈ છે. તેમે છોકરી શ્વેતા પણ અજાયબ છે, વાતો જ નથી કરતી, ચૂપચાપ રહે છે, કઈ બોલતી જ નથી. હું વિચારું છું થોડા દિવસ માટે રજા લઈને બહાર જતા રહું, પણ શ્વેતા એકલી કેવી રીતે રહેશે? કલેક્ટર સાહેબ અને આ છોકરી બંને ઘરમાં એકલા જ રહેશે? માસ્ટરજીના મનમાં કઈ અલગ જ વાત તો નથી ને? હા, એક ઓપ્શન છે. કમલા ભાભીને કહી દઉં, ભાભી શ્વેતાને સાચવી શકે. પણ માસ્ટરજીને કેવું લાગશે કે હું મારી છોકરીને મહેશ પાસે છોડીને ગયો અને મહેશ ઘર છોડીને જતો રહ્યો? આ બાબતમાં મને કમલાથી વાત કરવું જોઈએ, ઘરે જઈને કમલાને બતાવું બધું.
શ્વેતા, એ શ્વેતા, માસ્ટરજી રોજે ફરવા જાય છે. શ્વેતા, માસ્ટર સાહેબ રોજે ફરવા જાય છે, આજે ક્યાં જતા રહ્યા જો હજુ આવ્યા નથી? શ્વેતા, તને કહું છું, કઈ ખોઈ ગઈ હતી? ક્યાં છે માસ્ટરજી? આવ્યા નથી હજુ? કઈ વાત નથી, મને થોડુંક ઉતાવળ છે, ઓફિસ વહેલા જવાનું છે, મીટિંગ છે આજે, ઘણી બધી મીટિંગો છે આજે, રાતે થોડું મોડું થશે પણ હું આવી જઈશ. અને માસ્ટરજી આવે તમે કહેજો એમને. પપ્પા બીજા શહેર ગયા છે. બીજા શહેર કેમ? હા, કાલે કહેતો તો મને મને બહાર ગામ જવું છે એટલે ત્યાં ગયા હશે, પણ મળીને કેમ નથી ગયો? અને મને કહેવા જોઈએ ને કે હું બહાર ગામ જાઉં છું. ખેર, કઈ કઈ વાત નહીં. હા, હવે શ્વેતા, શ્વેતા તમે ચાહો ને તો ભાભી છે ને, કમલા ભાભી, એમને જોડે રહેજો, એને અહીં બોલાવી લેવાનું, એને સાથે રહેવાનું. હા, આમ તો કોઈ પ્રોબ્લેમ નથી, બધાને ખબર છે કે હું કલેક્ટર છું અહીંયા, અને તમે અમારા મહેમાન છો. હા, આખા ગામ તમારી ઇજ્જત કરશે, અહીંયા કાંઈ પ્રોબ્લેમ નથી, શાંતિથી રહેવાનું તમારે, અને જે કંઈ કામ તમને પડે તરત જ મને ફોન કરવાનું, ઘરમાં ફોન છે ને એમાંથી મને ફોન કરી દેવાનું. શ્વેતા, માસ્ટરજી સાહેબ કંઈ કહીને ગયા છે? કાંઈ નહીં. ઓહ, કમાન શ્વેતા, બોલતી નથી, આટલી જ વાત કરે છે, જેટલું સવાલ કરીએ આટલું જ જવાબ આપે છે. તને કઈ થયું છે? પણ તમે આટલી ઉદાસ એકદમ આમ ઊભી થઈ જાઓ છો, કઈ વાત નથી કરતી, બોલતી કેમ નથી? તમને ખબર છે માસ્ટરજી સાહેબને તમારે માટે જે છોકરો જોયો છે ને આ કેનેડાનો છે, અને તમને લગ્ન કરીને કેનેડા લઈ જશે. હા, બહુ વિચારે છે સાહેબ તમારા બારામાં, અને માસ્ટરજી ચાહે છે કે તમે પણ એમબીએ કરો. કેટલી સારી વાત છે, હે કે નહીં? કઈ બોલતી નથી. તમે સોગંદ લઈ લીધી કે કઈ બોલવાનું નથી? હા, અરે તમને કહું છું, અરે કઈક તો કે, હાકલી છે? નહીં ના, તો પછી શ્વેતા, ખેર જેવી તમારી મરજી. હા, હું નીકળું, બહુ કામ છે આજે. હા, રાતે તમે ઘરે આવીને જમશો ને? તમે બનાવશો તો જરૂર ખાઈશ. હવે તમારું ધ્યાન રાખવાનું, કઈ ચિંતા કરવાનું નહીં. હા, હું ઉપડું જાઉં. ઓકે, ઓહ, વિચાર કરી રહી છે? કાઈ નહીં. તો હંમેશા કેમ ખ્યાલોમાં ખોયાઈ રહે છે શ્વેતા? વાત પણ નથી કરતી. હું અગર આટલી વખત ચૂપ રહું ને. ઓ, જો તું ચૂપ બેસે ને મારી જાન, તો ભૂકંપ આવી જશે આ ધરતી પર. તું તો ઉપરવાલા પ્રભુથી આ લખાવી લાવેલી છે કે 24 કલાક બડબડ કરતી રહેજે તું. હા, અરે જે માણસો શાંત બેસે ને તો એમનું ભેજું પણ શાંત રહે છે, અને એ વિચારી કહેવાય છે, અને જે બડબડ કરે છે ને એ અવિચારી કહેવાય છે. શું તમે મને અવિચારી કહો છો? અરે ના ના, મેં તને ક્યાં કીધું મારી જાન, મેં તો શ્વેતાને કીધું છે. અરે માસ્ટરજી એકદમ સવારે સવારે 5-6 વાગે નીકળી ગયા છે. ક્યાં ગયા શ્વેતા? ક્યાં બહાર ગયા છે?
ક્યાં બાર શેર તો નહીં ગયા ને? અરે મારું કહેવાનો મતલબ છે કે એકદમ સાચા વખત પર ગયા છે. 5:30 વાગે એસટી મળે છે. શ્વેતા, ક્યાં ગયા માસ્ટરજી? બહારગામ ગયા છે? ક્યારે પાછા આવશે? અરે ભગવાન, શું કામ ચિંતા કરે છે? આવી જશે, હંમેશા માટે થોડા ગયા છે. અરે શહેરમાં કઈ કામ હશે, ગયા છે. હા, 5-6 દિવસમાં આવી જશે. હા, મેં તો પહેલા જ કીધું હતું ને, કઈ કામથી ગયા છે માસ્ટરજી. માસ્ટર સાહેબનો વિદ્યાર્થી કલેક્ટર સાહેબ જો કેટલો મોટો માણસ થઈ ગયો છે. માસ્ટરજીએ કેટલું મોટું કામ કીધું છે, અને માસ્ટરજીનું નાનું મોટું કામ તો એ પોતે જ કરી દે છે. આ પણ તો માસ્ટરજીનું ઘર છે ને, અને પછી અમે પણ તો છે ને. હા, અમે તો છે જ ને. શ્વેતા, પોતાની જાતને એકલી નહીં સમજતી હો? હું ઘરે જ રહું છું, અને આને તો કઈ કામકાજ છે જ નહીં. હા, બહુ કામ કરી લીધું ભગવાન, હવે આરામ કરવું છે મને. એ માસ્ટરજી તમારા માટે મારી બેન વર જોવા તો નહીં ગયા ને? અરે હા, જવું પણ જરૂરી છે. એક જુવાન છોકરીના પિતાની જવાબદારી હોય છે એમના માટે વર જોવાનું. જ્યાં સુધી દીકરી પરણીને સાસરે ના જાય ત્યાં સુધી પિતાના માથા પર ટેન્શન રહે છે. શ્વેતા, કયા કામથી માસ્ટરજી ગયા છે? શ્વેતા, તું બહુ ઓછું બોલે છે દીકરી. સારી વાત છે, વધારું બોલવું પણ ખોટી વાત છે. રાંધવાનું તો બનાવી દઈશ ને ઘરે, અને હા, કઈ ચીજની જરૂર હોય તો મને જરૂર યાદ કરજો, હું આવી જઈશ. હા ચાલો ભગવાન, એમ પણ કલેક્ટર સાહેબ તો જલ્દી આવવાના નથી. હા, જો નહીં આવે ને શ્વેતા, તો મારી બેન અમને બોલાવી લેજો. ડરતી નહીં હો, ડરતી નહીં. જય શ્રી કૃષ્ણ કલેક્ટર સાહેબ. જય શ્રી કૃષ્ણ કલેક્ટર સાહેબ. આજકાલ હું માસ્ટરજીને શહેર જઈને થોડા જ દિવસ થયા છે. કોઈ કાગળ પત્ર કે ફોન તો આવ્યો હશે ને? ક્યારે આવે છે માસ્ટરજી? કાંઈ ખબર નથી, ક્યારે આવે છે ક્યારે નથી આવતા, પણ આવતા હશે એક બે દિવસમાં. તમે શ્વેતાથી પૂછ્યું? ના ના કલેક્ટર સાહેબ, શ્વેતા તો કઈ વાત જ નથી કરતી. એટલી ગુમસુમ રહે છે, કેટલા પણ સવાલ પૂછો, 1000 સવાલ પૂછો તો જેમ તેમ એકનો જવાબ આપે છે, એવું બધું છે. કલેક્ટર સાહેબ, તમે તો શ્વેતાને બચપનથી ઓળખો છો, આવી હતી શ્વેતા? ના ભાઈ ના, શ્વેતા તો એવી ધમાલી છોકરી હતી, એવું મસ્તી કરતી હતી, એવું કાગડાની જેમ ફરતી હતી. ખબર નહીં એને શું થઈ ગયું છે. એનીવે, દ્વારકા ભાઈ હવે તમે જાઓ, જમી લો, તમારું કામ કરો, અને મારે કાલે સવારે વહેલા જવું છે. અને શ્વેતાનું થોડુંક ધ્યાન રાખજો. ગુડ નાઇટ. Thank you.
લાગે છે મામલો કઈ ગડબડ છે. ખબર નહીં શ્વેતાના મનમાં શું છે. માસ્ટરજી પણ અચાનક ગાયબ થઈ ગયા, શહેર ચાલી ગયા. જ્યાં સુધી ખરી વાત ખબર ના પડે બેચેની તો થશે જ ને. અરે બધા ગામના લોકો પૂછે છે કલેક્ટર સાહેબના ઘરમાં જુવાન છોકરી કોણ છે. અરે ધીરે ધીરે આ ગામડાના લોકો કાનાફૂસી કરવા લાગ્યા છે. મને તો કઈ સમજમાં નથી આવતું શું થશે. ખબર નહી આ છોકરી કેવી છુલબુલી નટખટ હતી, અને ચહેરા જોઈને એવું લાગે છે કે એના મનમાં કઈ છે પણ બોલતી નથી. અને માસ્ટરજી છે કે ખબર નહી ક્યાં જતા રહ્યા. શું કરીએ હવે. આજુબાજુ વાળા લોકો સવાલ કરે છે. અરે તમે આવી ગયા. હા સોરી મારે આંખ લાગી ગઈ. કઈ વાત નથી, મને તો ખબર જ ન પડી. હા હા તમે હાથ માં ધોઈ લો, હું જમવાનું લાવું છું. બેસો બેસો, કાઈ જરૂર નથી. મારે તમારા જોડે વાત કરવી છે. શ્વેતા એક વાતની ખબર નથી પડતી, તમે કેમ આટલી બધી શાંત રહો છો. જ્યારથી તું અહીંયા આવી છે ત્યારથી જોઉં છું તમે ગુમસુમ ખોઈ ખોઈ એકદમ શાંત ચૂપ. અને તમારા અંદર કોઈ બીક છે, કઈ પ્રોબ્લેમ છે, બધું ઠીક તો છે ને. હા હા હું ઠીક છું. કઈ તો છે શ્વેતા, તમારા જેવી હસમુખ શરારતી છોકરી એકદમ આટલી બધી શાંત નથી રહી શકતી. અને હું તમને નાનપણથી ઓળખું છું. અહીં આ તમારું પોતાનું ઘર છે, અહીં તો તમને વધારે કમ્ફર્ટેબલ થઈને રહેવું જોઈએ. પણ ખબર નથી પડતી તું શું છુપાવે છે. કોઈ વાત નથી, હું જમવાનું લઈ આવું છું. બેસ, કઈ છે ખરો જે તું છુપાઈ રહી છે અને તું મને કઈ નહીં કહેશે તો હું તમારાથી જબરદસ્તી તો કરી શકતા નથી. મારી એક વિનંતી છે તમારથી, તું મને તારા દોસ્ત સમજે છે તો બધું કહી દે કે શું પ્રોબ્લેમ છે. અરે અરે હું તો તમને હેલ્પ કરીશ, બચપનના દોસ્ત છું તમારો. હા હું શું કરું, હું શું કરું,
તમારા અંદરથી વાત કાઢી શકું, તમને હેલ્પ કરી શકું. માસ્ટરજીનો ફોન આવ્યો તો? ના. માસ્ટરજીને આવું જોઈએ. કેટલા દિવસ થઈ ગયા, ખબર નથી ક્યાં ગયા. મને એની પણ ચિંતા થાય છે. મને ખબર નથી ક્યાં ગયા છે, કેટલા દિવસ થઈ ગયા, કઈ ફોન નથી, કઈ ખબર નથી. હું તમારા માટે જમવાનું લઈ આવું છું. અરે શ્વેતા, આ છોકરી જરૂર કંઈક ના કંઈક છુપાવે છે મારાથી. અરે બાપા, શું કામ ટેન્શન લે છે, આવી જશે. જો મને ખબર હોત ક્યાં ક્યાં ગયા તો હું પોતે જઈને લાવત ને એમને, પણ મને પોતાને જ નથી ખબર. હા, પણ હવે 40 દિવસથી ઉપર થઈ ગયા. અરે ચૂપ રે, ચૂપ. તમારા બધા બૈરા લોકના દિમાગ એક સરખા જ હોય છે. ચાલ ફૂટ અહીંયાથી, જા જા. અરે કીધું ને જા તને. કલેક્ટર સાહેબના ઘરે આ કોઈ સંબંધી આવી છે કે? અરે શ્વેતાના કોઈ સગા સંબંધી હોય કે નહીં હોય, પણ આ બૈરા લોકોને શું કરવાનું છે યાર? હા, પણ આ લોકોની આદત જ કલેક્ટર સાહેબ ખરાબ છે. નદી પર કપડાં ધોવા જોતી હોય કે કિચનમાં હોય કે પછી કપડાં સુકાવતી હોય, પૂરા ગામમાં બૈરા લોક ચર્ચા જ કરતી હોય છે. શું કરે આ બૈરા લોકોને કઈ સમજવા જ નથી આવતું. કલેક્ટર સાહેબ, બૈરા લોક જ્યારે નદી પર કપડાં ધોવા આવે ને તો પણ એ લોકોની એ જ વાત થઈ છે. બૈરા લોકોનું મોડું તો આપણે બંધ નહીં કરી શકે ને. અરે લોકોની વાત છોડો, પણ અમને તો ખબર હોવું જોઈએ કે માસ્ટરજી ક્યાં ગયા. કલેક્ટર સાહેબ, જમાનો ઘણો ખરાબ છે. 10 દિવસ પહેલા બસ સ્ટેન્ડ પર એક ઘટના ઘટી હતી કલેક્ટર સાહેબ. ફક્ત 5,000 રૂપિયા માટે એક મવાલીએ એક ખેડૂત માણસનું ખૂન કરી નાખ્યું. મારું કહેવાનો અર્થ છે કે માસ્ટરજી પણ પૈસા લઈને ગયા હતા. એ તો બિચારા વિઝા કાઢવા ગયા હતા ને. ભગવાન ના કરે કોઈ એમની સાથે ખોટું તો નહીં કર્યું ને. કલેક્ટર સાહેબ, તમે જરા પૂછપરછ કરજો સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્વેતા, બેસો. દેખો શ્વેતા, હવે આપણે કેક ના કેક તો કરવું જ પડશે. આ વાત નથી કે લોકો આપણી વાતો કરે છે. યા, તમારા અહીંયા રહેવાથી મારા ઉપર શક કરે. મને માસ્ટરજી સાહેબની ચિંતા છે. જો શ્વેતા, 40 દિવસ થઈ ગયા છે. કમ સે કમ એક બે વાર તો ફોન આવવો જોઈએ. તો
તો મનને કઈ તસલ્લી થાય, પર આ તો શ્વેતા શ્વેતા શ્વેતા, હવે તો મને પણ ચિંતા થાય છે, બીક લાગે છે મને. હવે આપણને કઈક પૂછપરછ કરવી જોઈએ. શ્વેતા, તમે વિચારો કે આટલા મોટા દેશમાં માસ્ટરજી ક્યાં જઈ શકે, અને તમે છો કે કઈ બોલતી નથી, ચૂપચાપ પથ્થરની જેમ ઊભી છે. અરે શ્વેતા, કઈક બોલો. શ્વેતા શ્વેતા, હવે માસ્ટરજી સાહેબને આપણને શોધવું પડશે એમને. ઓહ, આઈ સી. કે માસ્ટરજી પાછા ગામ તો નહીં જતો રહ્યો? વિઝા લેવા ગયા હતા, ત્યાં કઈ ડોક્યુમેન્ટની જરૂર પડે તો ગામડે જતા રહ્યા હશે. એ કઈ બોલ ને. આપણે કઈ ફોન કરીને તપાસ કરીએ, તમારા પાસે પાસ પડોશી કોઈ ગામનો નંબર એવું કોઈ હશે? શ્વેતા શ્વેતા, તમે પથ્થરની જેમ ઊભી રહેશો તો કેવી રીતે થશે? અરે કઈક તો કહો મને, તમને કઈ નંબર યાદ હશે ગામના, કઈ તમારા આજુબાજુમાં પાસ પડોશી કોઈ હશે જેના નંબર તમારા પાસે હશે? જો એને ફોન કરીને આપણે તપાસ કરી લઈએ. મને યાદ. સેક્રેટરી બોલો. નમસ્તે નમસ્તે. હા બોલો, નંબર બોલો નંબર. હા એક મિનિટ. હા હા આગળ બોલો. 76. હા, આ સરપંચ નો છે ને ગામનો? ઓકે, શું નામ બતાવ્યું? તિરભવનદાસજી. ઓકે ઓકે, ઠીક છે. ભવનદાસજીને તો હું પણ ઓળખું છું. હેલો. હેલો જી, તિરભવનદાસજી. હા, હું તિરભવનદાસ બોલું છું. ધીસ ઇઝ મહેશ ઠક્કર, કલેક્ટર. મહેશ ઠક્કર જી, ઓળખાણ પડે છે? ના પડે છે. નહીં પહેચાના? ના. અરે સાહેબ, હું તમારા ગામમાં જ મોટા થયા છું, તમારા ગામના સ્કૂલમાં જ ભણતો હતો. મહેશ, હા કેમ છો? હવે સાહેબ, એક બહુ જરૂરી કામ હતું. કામ એવું હતું સાહેબ, આપણે જે માસ્ટર સાહેબ છે રમણીતજી રાવલ, આ સાહેબ થોડા દિવસ પહેલા મારે ઘરે આવ્યા હતા. તકરીબન 40 દિવસ જેવું થઈ ગયું હશે. અને અહીંથી મને કહીને ગયો હતો કે એનો કોઈ વિઝાનું કામ છે,
પણ અત્યાર સુધી પાછા નહીં આવ્યા. 40 દિવસ થઈ ગયા છે, અત્યાર સુધી પાછા નહીં આવ્યા. અને મને એમની બહુ ચિંતા થાય છે. એક બે વાર તો ફોન આવવું જોઈએ. હું બહુ ટેન્શનમાં છું સાહેબ. તમે મને કહી શકો કે માસ્ટર સાહેબની કઈ ખેર ખબર છે? કે ગામમાં આવ્યા છે? શું 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 વાત કરો છો? અરે ક્યારે? ઓ માય ગોડ. શું થયું? શું કીધું ત્રિભુવનદાસ કાકાએ? કહો ને શ્વેતા, શું કહું તમને? શું થયું? કહો ને, પ્લીઝ કહો ને, શું થયું? શ્વેતા, મારી સમજમાં નથી આવતું. તમને કેવી રીતે બતાવું? શું કહું તમને? માસ્ટર સાહેબને આ કેમ કર્યું? શ્વેતા, તને સાંભળીને બહુ દુઃખ થશે, પણ મારે કહેવું તો પડશે જ. જો શ્વેતા, સચ્ચાઈ છુપાઈ નથી શકતા. ત્રિભુવનદાસજીને મને કીધું કે માસ્ટર સાહેબ ગામમાં આવ્યા હતા, બે દિવસ ત્યાં જ હતા અને બહુ પરેશાન હતા, બહુ. પછી માસ્ટર સાહેબે આત્મહત્યા કરી લીધી. પણ શ્વેતા, ગામમાં કોઈને ખબર નથી કે માસ્ટરજી તમને લઈને અહીંયા આવ્યા છે. ગામના લોકોએ તમારી બહુ તપાસ કરી, પોલીસને પણ ખબર કરી, પોલીસે પણ તપાસ કરી, પણ કોઈને ખબર નથી પડી. એટલે માસ્ટરજીનો અંતિમ સંસ્કાર પણ કરી દીધો. શ્વેતા, સંભાલો પોતાનું. હવે જે થયું થઈ ગયું. કલેક્ટર સાહેબ, જે થવાનું હતું એ થઈ ગયું. હવે ચિંતા કરીને કઈ ફાયદો નથી. સવાલ આ છે કે માસ્ટરજી આ કર્યું શું કામ? કોઈને જ આ ખબર નથી. કલેક્ટર સાહેબ, તમારા પર શું વીતે છે એ અમે જાણી રહ્યા છે, પણ સાહેબ કરી કાંઈ નથી શકતા. હા, પણ તમને ધીરજ રાખવો પડશે. બહુ મુશ્કેલ છે દ્વારકાજી, મુશ્કેલ છે. ખબર નથી ઈશ્વર મારી પરીક્ષા કેમ લે છે. મેં માસ્ટરજીને હંમેશા મારા પિતાની જેમ સમજો. ગામમાંથી શહેર આવ્યા પછી મને એને સંપર્ક નથી રાખ્યો, પણ
પણ એની રિસ્પેક્ટ એની ઇજ્જત આટલી જ કરી મને. પણ માસ્ટરજીને શાની ચિંતા હતી, એને શું ટેન્શન હતો આ ખબર નથી પડી. કેમ માસ્ટરજીને આવું કરી? માસ્ટરજી મને કહેતો તું એમને મદદ કરતો, એની સહાયતા કરતો. કલેક્ટર સાહેબ, કદાચ આ તકલીફ એમની દીકરી શ્વેતા બતાવી શકશે. શ્વેતા? અને આ તો બોલતી જ નથી. ક્યારના એને ક્યારના એને પરેશાન થઈ ગયા છું કે શ્વેતા કઈ બોલ કઈ બોલ કઈ બોલતી જ નથી, અને આ રૂમમાં ઘુસાઈ ગઈ છે, ત્યાંથી બહાર જ પણ નથી નીકળતી. અને મને અને મને બહુ ચિંતા થાય છે. જ્યારથી ખબર પડી છે કે માસ્ટરજી સાહેબને આત્મહત્યા કરી લીધી, ત્યારથી મારા મગજમાં ઊંધા ઊંધા સવાલ આવ્યા કરે છે. બહુ ટેન્શનમાં છું. કલેક્ટર સાહેબ, વિષય તો ચિંતાનો છે, અને 2 મહિનાથી શ્વેતા ઘરમાં પણ છે, એટલે ચિંતાની વાત તો છે જ. દ્વારકાદાસ, આ લોકો તો ખોટી નજરથી જોયા કરશે, આપણે આ કઈ વિચારવું નહીં. પણ અમને તો લોકો સાથે જ રહેવું છે ને. લોકોને તો બસ એટલું ખબર છે કે એક જવાન છોકરી કલેક્ટર સાહેબના ઘરે રહી છે. બસ દ્વારકાદાસ, બસ. ઠીક છે મહેશભાઈ, હું કઈ નહીં બોલીશ, પણ હું તમને સાવધાન કરું છું. તમારી પોઝિશન, તમારી ઇજ્જત, તમારો પદ ખતરામાં છે મહેશભાઈ. આજે પણ તમે નહીં જમશો, અરે તમે પણ નથી ખાતા, શ્વેતા પણ ભૂખી રહી છે. અરે કમથી કમ તમે શ્વેતાને તો પૂછો સર કે કેમ નથી ખાતી. ઠીક છે, હું પૂછીશ, હું વાત કરીશ શ્વેતા, અત્યારે જ વાત કરીશ. હા શ્વેતા, શ્વેતા, અરે ખૂન, શ્વેતા, શ્વેતા, આ શું કર્યું તે? આ શું કર્યું? માય ગોડ, નવું કહી રહ્યું છે. શ્વેતા, હોસ્પિટલ લઈ જવું પડશે. દ્વારકા ભાઈ આવ્યો. મહેશભાઈ, કેમ છે? એવી શું વાત હશે જે માસ્ટરજીએ આત્મહત્યા કરી લીધી અને શ્વેતાને પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો? બાપ દીકરી વચ્ચે જરૂર કોઈ રાજ રહ્યો હશે. બંને શું કામ જીવા નથી માંગતા? પણ બિચારા કલેક્ટરના ગળામાં તો ફાંસીની રસ્સી લટકી રહી છે. આ છોકરી ગાંડી થઈ ગઈ છે, એને કઈ થઈ જતું, આખા ગામમાં મારી બદનામગી થઈ જતી. ડોક્ટર સાહેબ, કલેક્ટર સાહેબ, શ્વેતા હવે ઠીક છે. તમે સહી સમય પર શ્વેતાને હોસ્પિટલમાં લાવ્યા છે, ઈશ્વરની કૃપા છે, શ્વેતા બચી ગયા. શ્વેતાની રિપોર્ટને અમે કઈ એક વાત પતા ચાલી ગયા, શ્વેતાની બ્લડ રિપોર્ટ પણ આવી ગયા છે. કલેક્ટર સાહેબ, શ્વેતા પ્રેગ્નન્ટ છે. શ્વેતા પ્રેગ્નન્ટ? યસ.
ઓ માય ગોડ. હા કલેક્ટર સાહેબ. આ શું કહી રહ્યા છો ડોક્ટર? હું સાચું કહું છું. શાદીના પહેલા કોઈ છોકરી પ્રેગ્નન્ટ થઈ જાય તો આને પાસે કોઈ સુસાઇડ ને પછી કોઈ ચારા જ નથી છે. તમે શ્વેતાના ધ્યાન રાખો. ટેક ફૂલ કેર. ડોક્ટર સાહેબે શું કીધું? શ્વેતા પ્રેગ્નન્ટ છે? ગયા 30-40 દિવસથી તો માસ્ટરજી પણ અહીંયા નથી. એટલે કે ગામડાના લોકો વિચારશે કે કલેક્ટરજી એ કાંઈ. ના ના ના, કલેક્ટર સાહેબ એવા માણસ નથી. પણ લોકો તો બધું આવું જ વિચારશે ને. બિચારી શ્વેતા, કલેક્ટર સાહેબના નસીબમાં દુઃખે જ દુઃખ છે. કોઈ ના કોઈ આફત એમના માથે આવતી જ રહે છે. હવે લોકોને શું જવાબ આપશે કલેક્ટર? શું જવાબ આપશે? દ્વારકાભાઈ, શું વિચારી રહ્યા છો? આજ વિચારો છો ને કે શ્વેતા પ્રેગ્નન્ટ છે તો? જો દ્વારકાભાઈ, આ બધી વાતો વિચારવાનો આ સમય નથી. લોકો શું કહેશે આ હું ઇમેજિન કરી શકું છું. તમે એવું કરો, કમલા ભાભીને કહો કે શ્વેતા માટે કાંજી બનાવીને મોકલે. અને વેલાઓ રિલેક્સ. શ્વેતા, તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હું છું તમારી સાથે. જો શ્વેતા, મારા બાજુ જો, બધું સારું થઈ જશે. શાંત, બધું સારું થઈ જશે. શ્વેતા, તને ખબર છે ડોક્ટરને કેટલી બધી દવા આપી છે તમને? અને ખાતી છો નહીં. દવા નહીં ખાશો તો ઠીક કેવી રીતે થશો? હા, અને અને આપણી કમલાબેન છે ને, એને તમારા માટે ખીચડી બનાવી છે. આ કહે છે કે આ ખાવતી નથી. જો શ્વેતા, તો મારી એક વાત સાંભળી લે. કઈક તો કહો મને. હવે ચૂપ રહેવાનું સમય નથી. તારે બોલવું પડશે. કારણ કે તમારી ખામોશીનો જવાબ મને મળી ગયો છે. અને આ વાત આપણા માસ્ટરજીને પણ ખબર છે કે તું પ્રેગ્નન્ટ છે. એટલે માસ્ટરજી તને અહીં લાવ્યા હતા. પણ એક વાત મારી સમજમાં નથી આવતી કે માસ્ટરજી આ વાત મને કીધી કેમ નહીં. માસ્ટરજી સાહેબે એને જીવ આપીને સારી પ્રોબ્લેમથી છુટકારો લઈ લીધો. પણ હવે તમે શું કરશો અને હું શું કરીશ? આ એક સવાલ છે.
શ્વેતા, હું તમારા સામે હાથ જોડીને વિનંતી કરું છું, હવે આ મૌન વ્રત તોડો તોડો તોડો. અરે જો તારા મનમાં છે તું કહી દે ને મને. અને સાંભળ, જ્યાં સુધી તું સાપ નહીં કહે ને મને, મને કેવી રીતે ખબર પડે કે આ છે શું? અરે હવે, અરે જીવા માટે કઈ રાસ્તો શોધવું પડશે આપણને. મારું અતીત બતાવીને શું ફાયદો થશે? ફાયદો? અરે ફાયદો નુકસાનની વાત નથી, આ જિંદગીનો સવાલ છે. અને તમારા દિલ દિમાગ ઉપર જે બોજ છે એ ઉતારવું પડશે, અને ઉતારીને ફેંકો. નહીં, બોજ તો મારા પેટમાં છે. અરે હું આજ પૂછવા માંગુ છું કે આ છે કોણ? મને નામ કે એમનો? એ તો ત્યાં કલ્પેશ પારેખ હતો. હા તો હું તને શું કહેતો હતો કે જીવનમાં ક્યારે પણ કોઈ પણ વસ્તુ મને તારો વાત આપ. અને હા, એક વસ્તુ યાદ રાખજે, હંમેશા ક્યારે મારો સાથ ન છોડતો. અને હું તને શું કહું છું, પણ સરવાસ કેમ આટલી બધી? હા, હું તને એ વસ્તુ કહેતો હતો કે જીવનમાં
તું સાથ નિભાવી લે, તું સાથ નિભાવી લે, જિમ્મેદાર છો. કેમ? તું જે ચાહે તે કહી શકે છે. હા, પણ હું એટલું જાણું છું કે હું તને બહુ પ્રેમ કરું છું અને આ બાકી દુનિયા જાય ચૂલામાં. હા, પણ હું એટલું જાણું છું કે હું તને બહુ પ્રેમ કરું છું. હા, તમે કહી શકો. હા, તમે બેફિકર રહી શકો છો, પણ હું એક છોકરી છું. હા, મને બધી ખબર છે કે તું બહુ એક ઇજ્જતદાર અને સારા ઘરની છોકરી છે અને હા, માસ્ટરજીની ઇજ્જત તો આખું ગામ કરે છે. હા, અને હું પણ માસ્ટરજીની ઇજ્જત કરું છું અને હું પણ એમને માનું છું અને હા, હું એમની છોકરીથી પણ બહુ જ પ્રેમ કરું છું. તમે તો બસ વાતની સમજતા જ નથી. અરે, પણ જે સમજવું તે સમજ, મને પાગલ સમજ, કાઈ પણ સમજ, પણ હું તને એક જ વસ્તુ કહું છું કે તું મને પ્રેમ કર, મારી બહુમાં જ રહે. અને હા, જો તું પાસે રહેજે ને તો બહુ જ સારું લાગે છે. મને તો એમ લાગે છે કે તારા સ્પર્શથી આખી દુનિયા ભૂલી જાઉં છું બસ, અને મને દુનિયાનો ડર લાગવા માંડે છે. હવે તો મને તારા જોડે રખડતા ડર માંડવા લાગ્યો છે. હા, કેટલા લોકો આપણે સાથે ફરતા જોયું છે. હા, પપ્પાને ખબર પડી ગઈ તો? હા, તો એમાં શું થઈ ગયું? તારા પપ્પાને જેને ઘરે પગે લાગી છે અને માફી માંગીશ અને કેસ કે માસ્ટરજી તમે મને માફ કરી દો, હું તમારી છોકરીને બહુ પ્રેમ કરું છું અને હું એમની સાથે લગ્ન કરવા માંગુ છું, બસ ધેટ્સ ઈટ. હવે તો ખુશ? હવે પપ્પી દે દે સંસ્કારી છે અને સારી છોકરી અને માસ્ટર ની દીકરી છે. અરે, પણ છે તો માસ્ટર ની દીકરી ના, અમે ગામના એક જમીદાર છે, કરોડો નો સોના ચાંદી નો અમારો ધંધો છે. એક મામૂલી માસ્ટરની દીકરી અમારા ખાનદાનની બહુ ના બને. તો પપ્પા, તમે પણ એક વાત કાન ખોલીને સાંભળી લો. મેં અને શ્વેતા, અમે લોકો, હું અને શ્વેતા અમે લોકો સાથે ભણેલા છે અને અમે એકબીજાને વચન આપ્યો છે કે અમે એકબીજા સાથે રહીશું. અને મને પૂછીને વચન આપ્યો હતો તું? એ આ ફિલ્મી ડાયલોગ મારે સામે નથી બોલતો અને આ બ્રહ્મા નથી રહે. ઓલી અમારા ઘરની બહુ બની જશે, વાત કરે છે.
શ્વેતા ખબર છે ક્યારથી વેઇટ કરું છું? બે કલાક થઈ ગયા. આવા જવા લોકો શું સોચતા હશે? આ છોકરી ગાંડી છે કે ખબર નહીં કે શું કામ બેઠી. એક્ચ્યુઅલમાં હું તને સોરી કહેવા માંગુ છું કે ખબર નહીં પડતી, પપ્પાએ મને કારોબારમાં વ્યસ્ત કરી નાખ્યો છે અને શહેરમાં ટાઈમ જ નથી મળતો બિલકુલ, અને હું પોતે કંટાળી ગયો છું યાર. પ્લીઝ યાર સોરી. પણ હમણાં તમે મારા માટે વિચારવું જોઈએ. હા મારે ના પાડવાથી કહે. હા તમે મને ઇમોશનલ બ્લેકમેલ કરીને ભૂલ કરવાથી મજબૂર કર્યા. મેં કીધું હતું ને તને કલ્પેશ, શું કે લગનના પહેલા આપણને પાસે આવવાનું બરાબર નથી. હવે બધી ગડબડ થઈ ગઈ. ગડબડ? હવે તમે મને પરેશાનીમાં જ નાખી દીધી. કેવી વાત કરે છે? અને કેવી પરેશાની કલ્પેશ? હું માં બનવાની છું. શું? હવે એ નહીં કહેતા કે કેવી રીતે થયું. અરે પણ તમને ખબર છે, બે દીદી મળીને તમને આ વાત કહેવા માંગતી હતી, પણ તમારા પાસે મારા માટે ટાઈમ જ નથી. હવે એક વાત સમજી લો કલ્પેશ, અગર હવે તમે તમારા પપ્પાના સાથે આ બાબત વાત ન કરી તો હું તમારા ઘરે આવીને તમારા ડેડીના સાથે વાત કરીશ. અરે પણ તું કેમ આટલી બધી પરેશાન થાય છે? કેમ કે આ મામલો બહુ સિરિયસ થઈ ગયો છે. મારી આ ભૂલ મારા પિતાજીની જિંદગી બરબાદ કરી શકે છે. મારા પગ તળિયાની જમીન ખસી જશે કલ્પેશ. પણ તમે હમણાં ને હમણાં જ જઈને તમારા પપ્પા સાથે વાત કરો. હમણાં ને હમણાં જ. અરે પણ સોરી, પણ મારી વાત તો સાંભળ, હું શું કહું છું? કાંઈ નથી સાંભળવું મારે, હમણાં ને હમણે જાઓ. ક્યારથી આવે છે? બે ત્રણ દિવસ તારાથી વાત નથી થઈ. અરે તું ક્યાં જાય છે? એટલો મારો મોટો ધંધો કોણ સંભાળે છે? અરે પપ્પા પણ જેટલું થાય છે એટલું તો હું કરી રહ્યો છું. અરે મહેરબાની કરે છે, કામ નહીં કરશે તો પૈસા કોણ આપશે? અરે શું પૈસા પૈસા પૈસા, જ્યાં ત્યાં પૈસા જ દેખાય છે બસ. પૈસા ના સિવાય બીજું કશું દેખાતું જ નથી. પપ્પા મને ખબર નથી પડતી કે તમે મારી વાત કેમ નથી સમજતા. જો પપ્પા તમે જે પણ કરવાનું કહો છો એ હું બધું કરવા તૈયાર છું. તમે જે કહેશો એ હું કરીશ, અને તમારો બધો કારોબાર હું તો સંભાળું છું અને ટ્રાય તો કરી રહ્યો છું. અને અને મને એટલી તો ખબર છે કે હું તમને પરેશાન જોઈ નથી શકતો, પણ પણ તમે મારી એક વાત માનો. અરે તારી મેં એક વાત માનું? ઓલી માસ્ટરની દીકરીની વાત? પપ્પા હું તમારો છોકરો છું, અને હું ગલત છોકરીથી કેવી રીતે મળી શકું છું? અને હા હું આપણા ખાનદાન અને આપણી પ્રતિષ્ઠાને જાણું છું. પપ્પા તમે વિશ્વાસ કરો, શ્વેતા ભણેલી અને સારી સંસ્કારિક છોકરી છે અને માસ્ટરની છોકરી છે, અને જેટલી માસ્ટર પાસે ઇજ્જત છે એટલી ઇજ્જત છે, એટલે તમારી પાસે પૈસો છે માસ્ટરજીની એટલી જ ઇજ્જત છે. અને તમને એ તો ખબર છે કે માસ્ટરજીની ગામમાં કેટલી ઇજ્જત છે. માસ્ટરજીએ ગામના કેટલા લોકોને સંસ્કાર આપ્યા છે, એમને શિક્ષા આપી છે. અને પપ્પા પૈસાથી આપણે મોટા નથી થઈ જતા. પ્લીઝ એકવાર શ્વેતાને મળી લો પ્લીઝ. હા મને પૂરો વિશ્વાસ છે કે
શ્વેતા તમને જરૂર પસંદ આવશે. આ તારો ફેસલો થઈ ચૂકે છે. પપ્પા, એક્ચ્યુઅલમાં ફેસલો તો તમારી ઉપર જ છે. તમે મારા પપ્પા છો અને તમારું દિલ દુખાવીને તમને નારાજ કરીને મને શું મળશે? પણ તમે પ્લીઝ મારી ભાવનાઓને સમજો. પ્લીઝ, હું શ્વેતાથી બહુ જ લવ કરું છું અને મેં એને લગ્ન કરવાનો વાયદો પણ કર્યો. અને હું કોઈ ઇજ્જતદાર ઘરની છોકરીને હું લગ્ન માટે ના પાડી દઈશ તો એ છોકરી શું કરશે એમ એ મને નથી ખબર પડતી. પપ્પા, મને એટલું ખબર છે કે પપ્પા તમે બહુ સારા માણસ છો અને સારા મારા પપ્પા છો અને હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. પપ્પા, એકવાર તમે શ્વેતાને મળી લો. ઠીક છે, બોલાવો શ્વેતાને. થેન્ક યુ પપ્પા, થેન્ક્સ અ લોટ. થેન્ક યુ શ્વેતા. તમારા પપ્પા ક્યારે આવશે? હા, બસ આવતા જશે, તમે ચિંતા ન કરો. હા, અને હું એમ કહું છું કે તમે સાચું સાચી વાત કરો, કઈ ડરવાની જરૂર નથી. હા, આવશે. હા, જો પપ્પા આવી ગયા. કેમ છો? શું વાત છે? તમે બહુ મોટા માણસ છો ધનસુખજી. તમારી અને અમારી બરાબરી પૈસાના મામલામાં નહીં થઈ શકે. હું એક માસ્તર છું. આ ગામમાં છેલ્લા 25 વર્ષથી વિદ્યાર્થીઓને ભણાવું છું. હજારો વિદ્યાર્થી મારા હાથના નીચે ભણીને આજ આપના ગામનું નામ રોશન કરી રહ્યા છે. આજ સુધી આ ગામમાં મારું માથું બહુ ઊંચું રહ્યું છે. આજ સુધી હું આવું કોઈ કામ નથી કર્યું કે મારું માથું શરમથી ઝૂકી જાય. હું પૈસાથી વધારે મારા આદર્શોને મારા તત્વોને સંભાળ્યું છે. માસ્ટરજી, સૌ વાતની એક વાત કરો, અમારો વખત કિંમતી છે. આ તમારો સ્કૂલની ક્લાસ નથી, સાફ સાફ કહો મને. પપ્પા, માસ્ટરજી કહેવા એ માંગે છે કે એમને. માસ્ટરજી બોલી નથી શકતા. પણ પપ્પા, એમને કહેવામાં કઈ તકલીફ થાય છે? કેમ કેમ, એની દીકરીના કામ છે? ના ધનસુખ શેઠ, ના. એકલી મારી બેટીએ નહીં, હું માનું છું કે મારા દીકરીએ ભૂલ કરી છે, પણ તમારા દીકરાની જિમ્મેદારી ઓછી ના થાય. પપ્પા પ્લીઝ, તમે વાત તો સમજો. ચૂપ બેસ, તમે જઈ શકો છો માસ્ટરજી. પણ મારી દીકરી તમારા પોતાને જન્મ આપવાની છે. હું તારી દીકરીને પણ છે માસ્ટર. હું માનું છું કે મારા બેટા નાલાયક છે, પણ હું એની કિંમત આપવા તૈયાર છું. પણ આ છોકરી અમારા ખાનદાનની બહુ નથી બની શકે. તમારે દીકરીની અભાર્શન કરાવી લો, ખર્ચો અમે આપશો, પછી 2-3 લાખ રૂપિયા પણ આપશો. તમે મારા દીકરીની કિંમત લગાવી રહ્યા છે? તમે ઇન્સાન છે કે હૈવાન? તમારે શરમ નથી આવતી?
એ શરમ તો તને આવશે, અરે તમારી દીકરીને આવશે, અને મરી જવા જોઈએ પૈસા વાળા છોકરાની પોતાની જાલમાં ફસાવે, સાજીશ છે. ધનસુખ શેઠ આવાજ નથી કરતા માસ્ટર, અને પોતાની ઓકાત માં રહો. ચૂપ, કઈ નથી સાંભળ્યું મને, તમે જાઓ. કલ્પેશ તેજ કરશે જે હું કહીશ, તમે જાઓ કલ્પેશ. પણ પપ્પા. ચૂપ, જાઓ. મારો દીકરો મારી જ વાત સાંભળશે માસ્ટરજી. થોડી પણ સમજદારી છે ને તો આ ગામડા છડો ન ચાલી જાઓ, નહીતર અંજામ ભયંકર થશે. અમે લોકો બંને જોડે ફરતા હતા. અમારા પપ્પાએ બંને પપ્પાએને આ બાબત જાણ થઈ ગઈ. અમારા લોકોનું મળવાનું બંધ થઈ ગયું. અમે બંને એકબીજાને બહુ પ્યાર કરતા હતા. એ હંમેશા કહેતો હતો કે મારા સાથે લગ્ન કરીશ, પણ કલ્પેશને આપણું વચન નહીં પાળ્યું. અને જ્યારે એને ખબર પડી ગઈ કે હું પ્રેગ્નન્ટ છું, એને મને છોડી દીધી. એના પપ્પાએ પણ ના પાડી દીધી. શ્વેતા, રિલેક્સ રિલેક્સ. એના પપ્પા બહુ જ દુષ્ટ હતા, બહુ જ ખરાબ હતા. શાંત, હવે શાંત થઈ જા. હવે રડવાથી કઈ નહીં થાય. હવે ભગવાન જ આપણને રસ્તા દેખાડશે. અમારા પાસે ગામ છોડવાનો સિવાય બીજો કોઈ રસ્તો જ ન હતો. અને મારા પ્રેગ્નન્સીની વાત આખા ગામમાં ખબર પડી જતી તો પપ્પાની ઇજ્જત પાણીમાં પડી જત. હા શ્વેતા, હું સમજી શકું છું. એટલે માસ્ટરજી તમને અહીં લઈને છોડીને જતા રહ્યો. પણ એક વાત મારા મગજમાં નથી આવતી, આ કેનેડા જવાનું કારણ શું હતું? અને એ પણ એક બહાનો હતો. પપ્પાએ મને છોડીને જતા રહેશે આની મને ખબર જ ન હતી. હવે હું એકલી કેવી રીતે જીવીશ? અને મારો છોકરો. શું જિંદગી છે! માસ્ટરજી સાહેબ જેવા શરીર માણસ કેવી રીતે જીએ? બેશરમી અને બેઇજ્જતી કેવી રીતે બરદાશ્ત કરે? એટલે એને આ દુનિયાને છોડવાનું વિચારી લીધો.
હવે શ્વેતાનું શું થશે? ક્યાં જશે આ? હે ઈશ્વર, કેમ શરીફ લોકોને ઇમ્તિહાન લે છે? શ્વેતાનો કઈ દોષ હતો? દોષ તો કલ્પેશનો હતો, અને સજા શ્વેતાને મળે, મને માસ્ટરજીને મળે? ઈશ્વર, આ તમારા કેવા ઇન્સાફ છે! બસ શ્વેતા, બસ ચૂપ થઈ જા હવે. અરે ઘણું થઈ ગયું એનું નાટક. એ જે મનમાં આવે તે બોલશે, હે? આ વિચાર કરે છે કોના માટે બોલે છે, કયા માણસ માટે બોલે છે, કેટલો સીધો માને છે ખબર છે ને? અરે બોલતી વખત એને વિચાર કરવો જોઈએ કોના માટે બોલે છે. અરે રતનભાઈ કાપડિયા, એની ઓકા શું છે? અરે પણ તમારું દિમાગ તો શાંત રાખો ને, મારપીટ શું કામ કરો છો? અરે મારપીટ નહીં તો હું એની પૂજા કરું? એ તો તું વચ્ચે આવી ગઈ, નહીતર મારી મારીને એની હડ્ડી પસલી એક કરી દઉં. પણ એક વાત તો ધ્યાનમાં રાખજે, હું રતનભાઈને છોડીશ નહીં. આ તમે શું કરી રહ્યા છો દ્વારકાભાઈ? હા, અને કોના કોના વાત, કોના ટોપિક ઉપર લઈને તમે ઝઘડો કરો છો? થયું છે શું? રતન કાપડિયા, એના તો હું દાંત તોડીને હાથ માપી રહીશ. આ તો એ કમલા વચ્ચે આવી ગઈ એટલે, નહીતર આજે લફડું થઈ જાત. રતનભાઈ કાપડિયા? કયા રતનભાઈ કાપડિયા, અને કઈ વાત ઉપર તમે શું કહો છો? અરે એકદમ નાલક માણસ છે. અરે આખું ગામ જાણે છે કે એક નંબરનો ચુગલીખોર માણસ છે. 15 દિવસથી હું જોઉં છું એને. તમારા માટે ઉલટી સીધી વાતો કરે છે લોકોને. જે મળે છે એને એ કહે છે કે કલેક્ટર સાહેબના એક છોકરી સાથે શારીરિક સંબંધ છે. પહેલા ઘરે ચાલો. એક જવાન છોકરી એક જવાન છોકરાના સાથે ઘરે રહેશે તો રતનભાઈ શું આખો ગામ વાતો કરશે? એ તારું પણ દિમાગ છે ને રતનભાઈ જેવું ખરાબ થઈ ગયું, સમજી ને? એક શરીફ માણસ પર એને આંગળી ઉચકવા શરમ નથી આવતી? બેચારી આ શ્વેતા, અરે નાદાન છે આ છોકરી. શ્વેતા કઈ જાય છે? આ બધું શું છે? આ તું, અને પછી આ તું સામાન લઈને કઈ જાય છે? ખબર નહીં પણ જાઉં છું. ખબર નથી અને જાય છે, પણ ક્યાં જાય છે? તમારા તો કોઈ સગાવાળા પણ નથી અને કલ્પેશ પણ નથી તમને અપનાવી શકતા. શ્વેતા તું ક્યાં જશે? સમાજ શું કહેશે? આ દુનિયામાં તમારા કોણ છે? જે મારા નસીબમાં લખેલું હશે એ જ થશે. હું જાણ પણ નથી આપી શકતી કેમ કે મારા પેટમાં એક છોકરો છે. હું અહીંયા પણ નહીં રહી શકતી કેમ કે તમારી ઇજ્જત તમારી પોઝિશન માટીમાં મળી જશે. બધા લોકો તમારા પર ઇલ્ઝામ લગાડશે. મેં જેને સાથે પ્યાર કર્યો એ કલ્પેશે મને છોડી દીધું. મારા ભગવાન જેવા મારા પપ્પાએ મારો સાથ છોડી દીધું. હવે હું તમને મુસીબતમાં નાખવા નથી માંગતી. મહેશજી, તમે બહુ જ સારા ઇન્સાન છો, મારા લીધે તમે બદનામ થઈ જશો, તમારા ચરિત્ર પર દાગ લાગી જશે. મારા લીધે સારું કે અહીંયાથી જતી રહું. શ્વેતા, તમારે કઈ નહીં જવાનું. સમાજ શું કહે છે, લોકો શું કહે છે, હું જાણું છું. હું જાણું છું આ દુનિયા કેવી છે, આ દુનિયા શું કહેશે. નહીં, મેં તમને આખી દુનિયામાં મુસીબતોને સામનો એકલો નહીં કરવા દઉં. રહેવું પડશે તમારે. આ દુનિયા શું કહેશે? આજ કહેશે ને કલેક્ટર સાહેબે માસ્ટર સાહેબે છોકરી સાથે કઈ કુકર્મ કર્યા હશે, એને જોડે સંબંધ રાખ્યા છે. જ્યારે માસ્ટરજીને ખબર પડી બેચારાને ખુદકુશી કરી લીધી. આજ કહેશે ને લોકો મને કોઈની પરવા નથી, બરદાસ્ત કરી લઈશ.
હવે હું થોડુંક થોડુંક સમજી ગયા છું, હું સમજી ગયા છું માસ્ટર સાહેબ, તમે મારી પાસે છોડી ગયા છે માસ્ટર સાહેબ. એની પોતાની જબાનથી કંઈ કહી નહીં શકા, પણ હું એમનો આદેશ સમજું છું માસ્ટર સાહેબે તમે મારે હવાલે કર્યા છે. હું એમને સાથે વિશ્વાસઘાત નથી કરી શકતા. દ્વારકાભાઈ. જી સર. તમે મારા લગ્નની તૈયારી કરો. અત્યારે ને અત્યારે તમે પંડિતજી સાહેબ પાસે જાઓ અને હું કાલે શ્વેતા સાથે લગ્ન કરીશ. મહેશભાઈ. અને જમાના અને આ દુનિયા ગમે તે કહે, મને કોઈની ચિંતા નથી. હું કોઈથી બીતો નથી. બસ હું મારા માસ્ટરજી સાહેબને માથા ઉપર કલંક નહીં લાગવા દઉં. જાઓ. મહેશભાઈ એકદમ મહાન માણસ છો તમે. તમારા જેવો માણસ મેં આખી દુનિયામાં જોયો નથી. મહેશભાઈ તમે મહાન છો. તમે લગ્નની તૈયારી કરો. જો શ્વેતા તમારે કઈ નહીં જવાનું. હું તારા છોકરાને મારું નામ આપીશ. અમારો છોકરો છે. મારો છોકરો. પણ એક વાત તમે મને કહી દો, તમે મારા જોડે લગ્ન કરીને ખુશ છો કે નહીં?